पश्चिम पंचाल देशेषु जनपावनि उन्मात्त गंगे ती नदी विख्याता निर्मलोदका अवतारोनी आ पवित्र भारत भूमि में जारे जारे आ देश એમાં રહેલા સાધુ સંતો ગાયો બ્રાહ્મણો એ અધર્મથી પીડાવા લાગ્યા ત્યારે ત્યારે એમની રક્ષા માટે ભગવાન જુદા જુદા અવતારો ધારણ કરી કરીને પધાર્યા છે. જેમ મોટા સરોવરમાંથી નાના નાના ઝરણાઓ નીકળે એમ અવતારી પુરુષોત્તમમાંથી ભગવાનના અનેક અવતારો થયા છે. જે જે કામ માટે આ ધરતી ઉપર આવ્યા તે તે કાર્યને સંપન્ન કરી અને જેમ નદીઓ મહાસાગરની અંદર લય પામે એમ એ અવતારો પરાત્પર પુરુષોત્તમને વિશે લય પામ્યા છે. એ ન્યાયે બ્રહ્માજીના 50 વર્ષ સુધી દેવતાઓએ જ્યારે પ્રાર્થના કરી ત્યારે ભગવાન શ્રી હરિ આ ધરતી ઉપર પહેલી વાર પધાર્યા છે અને એ પણ આ કળિયુગના સમયમાં અણ ધાર્યા. ભગવાન જ્યારે આ ધરતી ઉપર પધાર્યા ત્યારે જેણે ઓળખ્યા એણે ઓળખી લીધા અને બાકીના ભગવાન આંગણેથી નીકળ્યા તોય કોરા રહી ગયા. બોટાદની બજારમાંથી મહારાજ નીકળ્યા તો અહીંયા વાણિયાઓની વસ્તી વધારે. સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું કે જૈના કેતા તે બાર મો છે આરો રે આજ નોય કલ્યાણ નો વારો રે શેખ કેતા તે રમી છે સિદ્ધિ રે આજ નોય કલ્યાણ કોઈ વિધિ રે. સામે ભગવાન બેઠા છે તો એ આવી વાતો કરે છે કારણ કે ઠાકોરજીને ઓળખવા એમાંય પણ અનેક જન્મના સુકૃત જોઈએ. ભગવાનને ભેગા થવું અને ભગવાનને ઓળખવા એ બે કામમાં ઘણો બધો ફરક છે. ભગવાનને મળેલા તો કંસ હતો, રાવણ હતો, દુર્યોધન હતો, પણ એને આપણે મળેલામાં નથી ગણતા. પણ જેણે જેણે મળ્યા પછી ભગવાનને ઓળખ્યા છે એ લોકોના નામ ભક્તમાળમાં આવી ગયા. તો આવા પુરુષોત્તમ નારાયણ મૃત્યુલોકના માનવીઓ ઉપર કૃપા કરી અને દેવતાઓની 50-50 વર્ષની પ્રાર્થનાને સાંભળી અને આ ધરતીના ગોળામાં પધાર્યા. ઉત્તર હિન્દુસ્તાનમાંથી ભગવાન શ્રી હરિએ પોતાની દિવ્ય દ્રષ્ટિ એને આ પશ્ચિમ પાંચાલ દેશ સોરઠ અને કાઠિયાવાડની ધરતી ઉપર ફેંકી અને આ ધરતીને શોધતા ભગવાન શ્રી હરિ 7 વર્ષ વનમાં ફરી અને અંતે અહીંયા આવીને રહ્યા.
छुपैया के अयोध्या माटे महाराज क्यारे एवं नथी बोला के आ अमारू घर छे, पण आ पांचालनी धरती माटे भगवान एवं बोल्या के आ अमारू घर छे। शुद्ध सर्वरिया ब्राह्मण कुल में प्रगट थया, पण छताय स्वामीनारायण भगवान ने बधाय काठिया भगवान कहे छे, कारण के काठी दरबार उपर बहु कृपा करी। आम तो महाराज क उपर अडळक डळ्या, काठी कोळी ने कणबी आ त्रण उपर अडळक डळ्या। क शब्द भगवान ने बहु गम्यो ने एमां भाग्यशाळी आपणे बधाय થઈ ગયા। ઘણાયને બહુ મનમાં ઈચ્છા રહ્યા કરતી હોય કે સુરત જઈએ, મુંબઈ જઈએ, અમેરિકા જઈએ, પણ એ વાતને ભૂલશો નહીં કે ઠાકોરજીને કાઠિયાવાડ અતિશય વાલું છે। આનું નામ જુઓ કાઠિયાવાડ, અત્યારે તમારી વાડીની આજુબાજુમાં વાડ નથી તો ઘણી ઉપાધિ થાય છે ને, મજબૂત થોરની વાડ હોય તો અંદર કોઈ જઈ શકે નહીં, તો આ કાઠિયાવાડ છે। તમે કઈ સાંભળ્યું અહીંયા કોઈ આવ્યા? અહીંયાથી ગુજરાતમાં ઘણા બધા જાય છે અને આવે તો અહીંયા આવેલા ફાવતા નથી, કારણ કે આ બહુ કઠણ ધરતી છે, પથરાળ ધરતી, બધાને કઠણ પડે એ નથી ગમતું, સૌને બધું પોચું પોચું જોઈએ છે। તમે દાઢ ખેંચાવી હોય તો ડોક્ટર શું કે, ચણા ખાજો એમ, પોચી વસ્તુ હોય એ જમજો, તો પોચું બધું ગુજરાતમાં, એની ધરતી એ પોચી, માણસ હોય પોચા, ગમે એને છેતરીને લેવું હોય તો લેવાય, કાઠિયાવાડમાં ન છેતરી શકાય। જુઓ ને, એ બલબાપુની તલવાર લઈને ગયો તો તે ઠાકોરજી પાછળ જઈને લઈ આવ્યા ને, એટલે એવી પવિત્ર આ ધરતી છે। અને આ ધરતીના પેટાળમાં ભલે પાણી નથી, પણ આ ધરતીમાં થયેલા શૂરવીરો, સંતો, સતીઓ અને ભગવત ભક્તો ખૂબ પાણીદાર છે, જેણે ખરેખર પાણી રાખ્યું છે, અને એટલા માટે ઠાકોરજીને ક્યાંય નહીં જવા દેતા, અહીંયાને અહીંયા જ રોકી લીધા। આ તો સ્વતંત્ર તત્વ છે, ગમે એટલો આગ્રહ કરો તો એ રોકાય નહીં, પણ કાંઈક એવી ભક્તિભાવના દેખાય તો જ ભગવાન રોકાય। ગોકુળમાં ગોપીઓનો ભાવ બહુ સારો હતો, પણ 11 વર્ષ તો માંડ માંડ રોકાયા, પણ દુર્ગપુરવાસીઓનો ભાવ કંઈક એના કરતાંય વધારે હશે, તે ભગવાને છેલ્લો શ્વાસ એ દુર્ગપુરમાં અને એ અક્ષર ઓરડીમાં જ લીધો। પોતાનું દિવ્ય સ્વરૂપ હિન્દુસ્તાનમાં પ્રગટ થયું, પણ એ પંચભૌતિકને પંચભૌતિકમાં જો મેળવ્યું હોય તો આ કાઠિયાવાડની ધરતીમાં મેળવ્યું છે। તો દુર્ગપુરવાસીઓના ભક્તિભાવને આધીન થઈ અને ભગવાન શ્રી હરિ ગઢપુરમાં નિવાસ કરીને રહ્યા છે। તમામ ગઢપુરવાસીઓએ તન, ધન અને મન આ ત્રણેય વસ્તુ ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કરી રાખ્યું છે। દરબારગઢની અંદર હજારો ભક્તો અને સંતોનો કાયમને માટે ભીડો, હવે એબલ પરિવાર, બધા બહેનો, દાદા ખચર, કુમુદાબાઈ બધા દરબારગઢમાં રહેતા હોય, અને એ દરબારગઢમાં સંતોનો પણ એટલો બધો ભીડો, તો આ ગૃહસ્થ કેમ રહેતા હશે? એને જ ઓરડે અને એને જ ઓસરીએ કાયમ સાધુ સંતોની પંક્તિઓ થાય, અને મહારાજ સીધી રીતે પીરસે તો સમજ્યા, પણ પીરસે એના કરતા જાજુ તો ઢોળે, છતાંય ક્યારેય પણ અભાવ કે ભગવાનને ક્યારેય આ લોકોએ કાંઈ પણ કહ્યું નથી। જેમ જેમ મહારાજ બગાડે એમ દાદા ખચર, મોટાબા વગેરે અતિશય પ્રસન્ન થાય, અને ભગવાન તો આરાધ્ય ઈષ્ટદેવ છે, મોક્ષના દાતા છે, એની પાસેથી કલ્યાણ જોઈએ છે, એટલે સહજ છે કે આપણને એમાં હેત થાય, પણ એની સાથે રહેલા સાધુ સંતો અને એમાંય 3-4 હજાર સંતો હોય, અને એ વખતે બધું ચાલવાનું, ભિક્ષા માગે ને જમવાનું, સંતો બીમાર એટલે રહેતા, ગઢડામાં 50-60 સાધુ તો અખંડ બીમાર હોય જ, મહારાજ તો ગામડે જતા રહે, અને જે બીમાર હોય મહારાજ કે જાવ ગઢડે,
કારણ કે આ ઘર અને બીમાર થાય ત્યારે વેવાઈને ઘરે ખાટલો ન નખાય, ઘરે જ આવવું પડે. હવે મહારાજ ગયા પછી આ બધાય સંતોને અને વૃત્તિમાં રહેવું, અને તમે એવું નહીં માનશો, કાલ મહારાજે શું કીધું, હું દુર્વાસાનો ગુરુ છું, મને રાખવો એ કોઈ સહેલી વાત નથી. તો આ સાધુ સંતોમાં દુર્વાસાના ગુરુઓ ઘણાય હતા. તમે જોજો, ગૃહસ્થને સાચવવા બહુ સારા, 100 ગૃહસ્થને સાચવો અને 1 ત્યાગીને સાચવો, બે સરખું છે. કારણ કે એ તમારામાં ભળી જાય, આગન પાછા તમને કર્યા ન કરે. અને સાધુનું એવું વળે, અમે તો એનાથી આગળ નીકળી પાછા. બહુ અઘરું કઠણ કામ છે, અને છતાંય આ પરિવારે મહારાજની સેવા કરીને મહારાજને તો રાખ્યા, પણ સાધુ સંતોને રાખ્યા, બધાને ગઢડા અને દાદા ખાચર ઉપર હતી લાગણી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ વખતના કોઈ પણ સાધુને એમ પૂછો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો ભગવાનના ભક્તો અને મોટા મોટા પર્વતભાઈ, સુંદરજીભાઈ વગેરે હતા, પણ કોઈ પણ સાધુને હરિભગતનું નામ પૂછો એટલે બધાને મોઢે પહેલું જ નામ દાદા ખાચરનું આવે. દાદા ખાચર જ્યારે મહારાજની અંતિમ વિધિ ચાલતીને ચિત્તામાં પડવા દોડ્યા ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાંડો ઝાલ્યું, દાદા પરમહંસોનો રોટલો તારા હાથમાં છે, તારે લઈ અને આખો જ સંપ્રદાય ઉજળો છે, માટે મહારાજ ગયા એના કરતાય તું જઈશ તો સાધુ નોંધારા થઈ જશે. તો આવા એ દાદા ખાચર, આવા એ મોટાબા લાડુબા મહારાજ વારંવાર એમ કહેતા, દાદા ખાચરની સામે જ્યારે જોઈએ ત્યારે એમ થાય કે આને કોની ઉપમા દેવી, બહુ ઈચ્છા થાય તો એમ કહીએ કે દાદો એટલે દાદો, એની સાથે કોઈની સરખામણી ન થાય. મહારાજ કે જયા અને લલિતાની સામે જ્યારે જોઈએ ત્યારે એમ થાય કે બ્રહ્માંડમાં કોઈ એવું તત્વ નથી કે જેની આને ઉપમા દઈએ, બહુ ઈચ્છા થાય તો એમ કહીએ કે જયા છે લલિતા જેવા છે, લલિતા છે એ જયા જેવા છે. ભગવાન શ્રી હરિને આ રીતે ભક્તિભાવે કરી અને એમણે વશ કરેલા. એકવાર મોટાબા અને લાડુબા બંને બહેનો કરિયાણામાં મેણબાઈને મળવા માટે ગયેલા, ગાડી લઈ અને બંને ગયેલા. ત્યાંથી પાછા વળતા વાવડી અને કીડી આ બે ગામની વચ્ચે એક વાવ છે, ત્યાં જ્યાં ગાડી પહોંચી તો એ વખતે ત્યાં અખંડાનંદ સ્વામી મહારાજના દર્શન કરવા ગુજરાતમાંથી આવતા, પણ એ જગ્યાએ આવતા સ્વામીને પેટ બેસણું થયેલું. કારણ કે રોજ જેના તેના ઘરનું કાચું પાકું જેવું મળે એવું જમવાનું, તડકો તાડ વરસાદ એમાં રસ્તાઓની મજલો કાપવાની, ઉંમર હોય તોય ભલે, નાના હોય તોય ભલે, સ્વામી બેભાન જેવા થઈ અને ત્યાં વાવની પાસે જ પડી ગયા. હવે આ બાજુ આ બંને બહેનોની ગાડી ત્યાંથી નીકળી, પણ સ્વામી પડ્યા પડ્યા ધીમું ધીમું સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ આ રીતે બોલી રહ્યા છે. અને આ શબ્દ બંને બહેનોને કાને અથડાયા એટલે સારથીને કહ્યું કે રથ ઊભો રાખો. રથ ઊભો રાખીને કહ્યું કે આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કોણ કરે છે, જઈને જરા તપાસ કરો. સારથીએ ચારે બાજુ નજર કરી તો વાવ પાસે એક બાજુના ખૂણામાં સ્વામી સૂતેલા. જઈને મોટાબાને વાત કરી કે કોઈ માંદા સાધુ છે, એટલે બંને બહેનો તરત ગાડીમાંથી નીચે ઉતરી ગયા અને રથને ચારે બાજુ પડદા હોય નીચે ઉતરી અને કહ્યું કે ગાડી નજીક લઈ જઈ અને જે સાધુ બીમાર હોય એને તેડી અને અમારા રથમાં સુડાવીને એને દરબારગઢમાં ગઢપુર લાવો. સારથી કહે છે પણ તમે બંને તો કે અમે ચાલીને જતા રહીશું. રથમાં બેસીને ગયેલા અને રથ સીધો મેણબાઈને આંગણે ઊભો રહે, પગમાં જૂતા ચપ્પલ પણ નહોતા પહેર્યા, અડવાણે પગે હતા. એ ત્યાંથી બંને બહેનો એ રસ્તા ઉપર અડવાણે પગે ચાલી અને ગઢપુર આવ્યા, સ્વામીને દરબારમાં લાવ્યા. મોટાબાઈએ સરસ મજાનો ઢોલિયો કાઢી આપ્યો, એના ઉપર મશરૂનું ગાદલું નાખી દીધું અને એને એના ઉપર સ્વામીને સુવડાવ્યા
સ્વામીને આ રીતે પેટની તકલીફ, વસ્ત્ર બગડે, મોટાબા કે બીજા કોઈને દેશો નહીં, હું ધોઈ આવીશ. આવા સાધુની સેવા, નહીતર તમે વિચાર કરો કે ઉપવાસ પડે, જેને 18-18 હાથના, 5-5 હાથના વર્તમાન હતા, એને કેવો સાધુ સંતોનો મહિમા હશે. પછી એ વસ્ત્રો જે બગડેલા હોય એ મોટાબા રાત્રે જઈ અને ઉન્મત ગંગાએ ધોઈ આવે. આવી રીતે 1.5 મહિના સુધી સેવા કરી ત્યારે સ્વામી થોડાક સાજા થયા. સ્વામીને રોજ મનમાં એમ થાય, પાર્ષદોને પૂછે કે મારા વસ્ત્રો ધોવા કોણ જાય છે, તો કે દરબારગઢમાં બહેનો વસ્ત્રો લઈ જાય, મોટાબા ને લાડુબા કદાચ ધોતા હશે. સ્વામીને રોજ મનમાં એમ થયા કરે, કરે રે મારી પાસે કાંઈ નથી, આ બેયને હું શું આપું, ગમે તે આપું તોય હું એના ઋણમાંથી મુક્ત ન થાવ. આવા આકરા કડક વર્તમાન પાળનારા બંને બહેનો કેવો મહિમા જાણીને મારી સેવા કરે છે. આવી રીતે કાયમ સંકલ્પ થાય એમાં ધીમે ધીમે કરતા સ્વામીને સારું થયું. રાત્રિના સમયે સ્વામી સૂતેલા એમાં 12 વાગે એકદમ જાગી ગયા. પેટમાં અતિ બળતરા માંડી થવા એટલે મોટાબાને કહેવડાવ્યું કે બાજરીનો રોટલો અને તાંજળિયાની ભાજી હોય તો જમવાની ઈચ્છા છે, માટે જલ્દી બનાવીને લાવે, પછી તો મધ્યરાત્રિ પછી જમાય નહીં. હવે મોટાબાએ આ વાત સાંભળી, મોટાબા વિચાર કરે કે બાજરીનો રોટલો તો સમજ્યા, પણ તાંજળિયાની ભાજી ક્યાં લેવા જવી, લક્ષ્મીવાળી એ ભાજી હોય અને પાર્ષદોએ મહારાજ માટે ભાજી વાવેલી એટલે કોઈ લેવા જાય તો એમ આપે નહીં, કોઈને અડવાય ન દે. મોટાબાને એમ થયું કે હવે શું કરવું, એટલે તરત પોતાના એક ચાકરને જગાડીને કીધું કે લક્ષ્મીવાડીએ જાઓ, વાડી સાચવનારા જે પાર્ષદો છે ને એને એમ કહેજો કે મહારાજને અત્યારે ને અત્યારે ભાજી જમવાની ઈચ્છા છે, માટે અત્યારે ને અત્યારે ભાજી તોડી અને આપો તો એ તત્કાળ આપશે, એમ કહે અને ચાકરને મોકલ્યો. આવો આપતકાળ હોય ત્યારે જૂઠું બોલો આમ વાંધો નહીં, આવું વિચાર્યું. ચાકરને મોકલતા એણે વાત કરી કે મહારાજ અત્યારે ને અત્યારે ભાજી મંગાવે છે, મોટાબાએ કેવડાયું છે, એટલે તરત ઉઠીને ભાજી તોડી આપી. આવી ભાજીને ધોઈ અને મોટાબાઈએ વઘારીને તૈયાર કરી બાજરીનો ગરમ રોટલો બનાવી આપ્યો. રાત્રે તમને જગાડીને, અરે રાત્રે નહીં, તમે રસોઈ કરીને તૈયાર થઈ ગયા પછી ફોન આવે કે 2 જણાનો વધારે બનાવવું છે તો ફોનમાં મોઢું બગડી જાય, જેને તેને લઈને હાલે આવે. અમને તો કાંઈ નક્કી નહીં કોઈ ક્યારે શું કે. મોટાબાએ તરત જ રોટલો બનાવી, ઘીથી ચોપડી, ભાજી અને રોટલો બંને સ્વામી માટે મોકલાવ્યા. સ્વામી જમીને બહુ રાજી થયા. મોટાબાને મનમાં એમ થાય કે જિંદગીમાં પહેલી વાર ખોટું બોલી, ભલે સંતો માટે બોલે પણ તોય ભગવાનની ગુનેગાર તો છું જ. એટલે મોટાબાને રાત્રે ઊંઘ ના આવી, સવારે વહેલા ઉઠીને અક્ષર ઓરડીએ ગયા. મહારાજ જાગીને ગંગા જોળિયા કુવા ઉપર દાંતણ કરે છે અને એ સમયે મોટીબા ગયા એટલે મહારાજ હસતા હસતા કહે છે કેમ અત્યારમાં. ત્યારે મોટાબા કહે છે કે મહારાજ આજ તો તમારા વાંકમાં આવી છું એટલે માફી માંગવા આવી છું. મહારાજ કે એવી વળી શું ભૂલ કરી. ત્યારે મોટાબા કહે છે કે મહારાજ અખંડાનંદ સ્વામીને સારું નહોતું અને રાત્રે તાંજળિયાની ભાજી માંગીને તમારા પાર્ષદો એમ કાંઈ ભાજી દે એવા નહીં, એટલે તમારું નામ દઈ ખોટું બોલી અને ભાજી મંગાવી. અને મહારાજ આ કહેવા એટલા માટે આવી કે તમે લક્ષ્મીવાડીએ જાઓ એટલે તરત જ પાર્ષદો પૂછે કે મહારાજ ભાજી બરોબર આવી હતી, તો તમે કહેશો કે અમને તો કાંઈ ખબર નથી અને વળી પાછા તમે ખીજાઈ જાઓ, એટલે મહારાજ ચોખવટ કરવા આવી છું. મહારાજ કે બસ આજ તમારો વાંક કે બીજો કંઈ. મોટાબા કે નહીં મહારાજ આજ વાંક છે. મહારાજ કે એ કામ અમારે કરવું પડે તો અમારા બદલે તમે કર્યું, અમે કર્યું કે તમે કર્યું, આપણે એક જ છીએ, એમાં શું ફરક પડે. અમારા માટે નામ દઈ અને તમે મંગાવી, બાકી તમે ના પાડી હોત તો સ્વામી કોઈ પાર્ષદને અમારી પાસે મોકલેત કે મને ભૂખ લાગી છે તો અમારે કહેવું જ પડે, માટે એમાં કંઈ ભૂલ કરે નથી, હું તમારા ઉપર બહુ રાજી છું. અને મોટાબા મને એ વાતની પણ ખબર છે કે તમારે પુરુષથી 5 હાથ છેટે રહેવાના વર્તમાન છે
અને છતાંય 1.5 મહિનાથી કોઈને પણ ખબર ન પડે એ રીતે સ્વામીના બગડેલા વસ્ત્રને તમે ધોવો છો, તમે એની ચાકરી કરીને એને સાજા કર્યા છે, માટે તમારા ઉપર અત્યંત પ્રસન્ન છું, માટે જે જોઈએ તે વર માગી લો. એટલે મોટા ભાઈ કહે છે કે મહારાજ બીજું કાંઈ નથી જોતું, પણ આ ગઢડું તમારું ઘર બહાર અને બીજો બધો પ્રદેશ. ભગવાન શ્રી હરિ કે તમે બહુ આકરું માગ્યું, પણ જાઓ તમારી સેવા એવી છે એટલે વર દીધો, કાયમ મારું ઘર એ ગઢડા રહેશે અને બીજા બધા બાર ગામ રહેશે. પ્રદેશ એટલે બારના પારકા ગામ. આવી રીતે ભગવાન શ્રી હરિએ જીવબાને વર આપ્યો અને મહારાજ એમના ઉપર અતિશય પ્રસન્ન થયા. આવો મહિમા અને આવી દ્રઢ સેવા ભાવના અને સદગુણો આ એબલ પરિવારમાં હતા, અને એટલા માટે જ ગઢપુરવાસીઓ મહારાજને બહુ ગમતા અને આપણા કવિઓની કલમો એના ગુણ ગાતા થાકતી નથી. ધન્ય ધન્ય એ ગઢપુરવાસી ગોવિંદને માન ગમતા રે. ધન્ય ધન્ય એ પ્રભુને સોપી
જીવન જેના મૂકી મનને દુર્ગપુરવાસીઓના મન મૂકી અને સંતોને કલમે ગુણ ગવાયા છે. ભગવાન શ્રી હરિની ઈચ્છા પ્રમાણે અને અનુવૃત્તિમાં કાયમને માટે રહ્યા છે. એ લોકો સંસારી હતા તો તમારે પણ સંસારમાં એમને નાના મોટા કામ આવતા હોય અને એ જ્યારે કામ આવતા હોય ત્યારે તમે મંદિરનું, સત્સંગનું, સાધુનું કે હરિભગતનું તો ભૂલી જાઓ છો, પણ તમારે પોતાને જે ભજન કરવાનું હોય એમાં પણ તમે કાપ મૂકતા હો છો. કેમ? તો કે હમણાં સમય નથી. જુઓ ને સભા, એ લોકોને કોઈ દે કાંઈ પાંચમ છઠ આવ્યા જ નહીં હોય, એમને વ્યવહાર નહીં હોય, અને એમને તો વ્યવહાર મહારાજ અને સંતોની વચ્ચે કરવાનો. એવું ના કહેવાય કે બે દિવસ અમારો પ્રસંગ છે તે તમે બીજે જતા રહ્યો, એમ જીવા બાપુને ડેલીએ જતા રહ્યો, એવું ના કહેવાય. તમારે સાવ સામાન્ય નાનો એવો પ્રસંગ આવે અને તમારા પ્રસંગમાં પાછી હાથે રસોઈ કરવાની ન હોય, છતાંય તમારે દળ ઉપર માથું ન હોય અને તે દી સાંજે નિમની માળાય બાકી હોય, જેવા તેવા નિયમ હોય એટલે મંગળાના દર્શન કર્યા ન કર્યા ઘર ભેગા. કેમ? તો કે આજે મહેમાન છે. તો તમને ખ્યાલ છે ને આ રજવાડું હતું, કોઈ તમારા જેવું કોઈ સામાન્ય ગૃહસ્થનું એ ઘર નહોતું. આ બધાય રાજા મહારાજાઓ હતા અને આમને ત્યાં જ્યારે પ્રસંગ આવે ત્યારે મહેમાન તરીકે રાજા મહારાજાઓ જ આવે. દરબારો આવે એટલા તો સામે એના ઘોડા હોય, એ પાર્કિંગમાં પાર્ક ન કરાય. અને દરબારોને દીકરા જેવા ઘોડા વાલા હોય, એને જોગાણ, એના માટે બધી વ્યવસ્થા, એમાં કેટલાય નોકર ચાકરોને રાખવા પડે અને સાધુ સંતોનો આવરો જાવરો, એનું રસોડું, ગમે એવો પ્રસંગ હોય તો એ મહારાજની કથા વાર્તા ના તો બધું એમને ચાલુ જ હોય. ક્યારેક તમે ઊંડા ઉતરીને આ પરિવાર વિશે વિચાર કરો તો એમ થાય કે બસ આ એક જ કરી શકે, બાકી કોઈનો કામ નથી. અને દરબારોની અંદર કાંઈ સ્નાન સૂતક વગેરે આવ્યું હોય, કાંઈ મૃત્યુ, તો એ લોકોને પાછું છ છ મહિના સુધી આના ખરખરા ચાલે. ગમે એટલા દૂર સાત પેઢીથી બહાર હોય અને ગઢડાની હદમાંથી નીકળે ને બપોરે ભૂખ લાગી હોય ને વિરામ કરવો હોય ને એને ખબર પડે કે અહીંયા ચાર મહિના પહેલા એબલ બાપુ ધામમાં ગયા છે, તે ચાર મહિને આવીને પોક મૂકે, પછી એને રાખવાના, એને જમાડવાના, એને આગતા સ્વાગતા કરવાની. દરબારની જે ડેલીઓ ત્યાં સદાવ્રતો ચાલતા, ક્યારેય કોઈને ના પાડવામાં નહોતી આવતી. અને આ પોઝિશનની વચ્ચે રહી મનની મમતાને મૂકીને એણે એના જીવન ભગવાન પરાયણ કર્યા છે. તન મન ધન ભગવાનને સોંપીને મહારાજની આજ્ઞા ક્યારે લોપી નથી. પોતાના મનમાં ગમે તે ઈચ્છા હોય, બાકી ભગવાન કે એમ જ કરવાનું. ગમે તે કામ માંડ્યું હોય મહારાજ એમ કે નથી કરવાનું એટલે બંધ. કોઈ પણ વ્યવહારિક કામે જવાનું હોય, દાદા મહારાજની રજા લેવા જાય, મહારાજ કે દાદા નથી જવું, એટલે ઘોડો ઘોડશાળમાં બંધાઈ જાય. વ્યવહારમાં શું થશે આ તે કોઈ વિચાર આ લોકોએ કર્યો નથી. એ વખતે એના વિરોધ કરનારા એનાય કુળમાં કે એના સગાવાલામાં કાંઈ બધા સત્સંગી જ હોય એવું પણ ન હોય. પણ છતાંય એટલે જ એવું લખ્યું હોય કે પ્રેમના તો એ પૂર્ણ દરિયા. અને આ બધી વસ્તુ ક્યારે બને? બીજા કોઈ પણ સંબંધે કરીને ન બને, હૃદયનો શુદ્ધ પ્રેમ ભાવ અને ભક્તિ ભાવ હોય તો જ લોકલાજને નેવે મુકાય અને તો જ આ વસ્તુ બને. મહારાજ મળે અંતરઠરિયા અને સંસાર સિંધુ. એ તો સંસાર સિંધુ તરી ગયા, પણ આ ભૂમંડળનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી એના દાખલા લઈ એના ગુણ ગાય અનંત જીવાત્માઓ સંસાર સિંધુને તરતા રહેશે. એવો જબ્બર ભક્તપણાનો દાખલો આ ધરતીમાં એમણે બેસાડ્યો છે.
એમના જયારે ગુણ ગાવા જઈએ ત્યારે આપણી જીભની જે વાચા હોય ને એ વાચા અટકી જાય કે આના વિશે શું કહેવું અને શું ન કહેવું. અતિ જયારે મહિમા આવે ત્યારે એમ થાય કે બસ હવે નથી કેવો, કેટલોક કેવો. તો આવા એ દુર્ગપુરવાસી મહિમા સેવા ભાવના અને સદગુણો એ કરી અને ભગવાન શ્રી હરિને વશ કરેલા, મહારાજ ત્યાં નિવાસ કરીને રહેલા. હવે આવા એ ભક્તો હોય તો એનો વ્યવહાર ઠાકોરજી ઉપાડે કે ન ઉપાડે? ભગવાન આવ્યા ને એટલે વ્યવહારની ધુસરી ભગવાનની કાંધ ઉપર મૂકી જ દીધી. અને આ વસ્તુ ક્યારે થાય? તો કે દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો. આપણા ઘરે પ્રસંગ આવે ત્યારે આપણે વાત કરીએ કે હવે મહારાજ પતાવશે, પણ પાછી રાતે ઊંઘ ન આવતી હોય. મહારાજને એમ થાય કે બેયને ઉજાગરા કરો, એને કરતા એકલો જાગે છે બરોબર છે, એટલે મારે શા માટે જાગવું જોઈએ? મહાભારતના યુદ્ધમાં 18 દિવસ અર્જુન નસકોરા બોલાવે અને આને અહીંયા ઊંઘ ના આવે જરાય. જો અર્જુન જાગતા હોત કે શું થશે ને શું નહીં, તો આ ઊંઘી જાય અને કોઈની હાડી બાર નહીં. છતાંય જાગ્યા. યુદ્ધ પૂરું થયું, બધાને થાક લાગેલો. હવે કુંતાજી દ્રૌપદી તો ક્યાં યુદ્ધમાં ગયા હોય, બધાને થાક લાગેલો, અર્જુનના નામનો થાક નહીં. કારણ કે શસ્ત્ર નીચે મૂક્યા, પર્ણકુટીમાં ગયા એટલે આરામથી સુઈ જાય. અને ઠાકોરજી આખી રાત મનમંડોળા કરે, કાલ કોનું શું કરશું. કર્ણના માથામાં ભગવાન અને અર્જુન બંનેના મૃત્યુનું બાણ હતું, અર્જુનને ખબર પણ હતી. પણ અર્જુનને એમ થયું કે જાગે દ્વારકા વાળો, અને અમે તો માગી લીધું છે કે અમારામાંથી એકે ઓછો થાય એટલે દ્વારકા વાળા એ ભેગું જવું, જરાય ચિંતા નહીં. અને એટલા માટે એની ચિંતા ઠાકોરજીએ કરી. વ્યવહાર ન કરવો એવું નહીં, પણ આ તો બધા પરાકાષ્ઠાએ જેની ભક્તિ પહોંચેલી, આ તો વર્ષો પહેલાની વાત, 700 વર્ષ પહેલાની વાત. જેવો જૂનાગઢનો નરસૈયો, એને વ્યવહાર નહોતો, એના દીકરા દીકરીઓ બધું હતું, કાંઈ કુંવારું રહ્યું? કોણે કર્યું? બધું દ્વારિકા વાળાએ કર્યું. યાત્રાળુઓએ આવીને 700 રૂપિયા આપ્યા, ઊંડી લખી દો. નરસિંહ મહેતા નહોતી ખબર કે હું શાહુકાર નથી, હું નાણાવટી નથી, પણ એને એટલી ખબર હતી કે હું નાણાવટી નથી પણ મારો માલિક છે એ જબરો નાણાવટી છે. કાંઈ ઘરમાં નહોતું અને તોય 700 રૂપિયા રોકડા લઈને ઊંડી લખી દીધી, જાઓ દ્વારકા જઈને શામળશા શેઠને હાટે જ લઈ લેજો પૈસા. ત્યાં શામળશા શેઠનું હાટ હતું ખરું, એ ગયા, એને તો વર્ષોના વાણા વાઈ ગયેલા. પણ વિશ્વાસ અને શ્રદ્ધા, પોતાની ભક્તિ ઉપર એને કેવો વિશ્વાસ હશે? ખાલી દાખલો છે કે આપણે પણ મહારાજની ઉપાસના અને ભક્તિ કરીએ છીએ. તમે રસ્તામાં ચાલ્યા જતા હોય ને તમને કોઈ એમ કે આ કૂવો છે, આ કૂવાની અંદર ઘણું બધું પાણી છે, અતિ ઊંડો છે, આમાં જંપલાવો, હરિકૃષ્ણ મહારાજ ઝીલી લેશે, તો સાવ સાચું બોલજો. તમે કહેશો તો તમે જંપલાવો, તમને ઝીલે પછી અમે, તો તમને શું હરિકૃષ્ણ મહારાજની નિષ્ઠા નથી? છે. તો એના સિવાય કોઈ બીજો તમારો ઈષ્ટદેવ છે? એ જ છે. પણ છતાંય જીવનું જોખમ આવે ને ત્યારે ઈષ્ટદેવે એક બાજુ એમ થાય કે ઠાકોરજી બચાવે કે ન બચાવે, હાથે કરીને શું કામ પડવું જોઈએ. અને આ લોકો બધા એવા હતા કે ભગવાનની આજ્ઞા થાય એટલે તરત જ જંપલાવે. હું તો એવું માનું છું કે કદાચ રાજા ધીરાજ એમ કે ને કે જંપલાવો તમતારે હું પકડી લઈશ, તોય ધ્રુજી જવાય કે પકડશે કે કેમ, નહીં પકડે ને ગુજરી જશું તો. બોલો, આટલી જબરી મરવાની બી, હજી પાછી વાતો તો એટલી મોટી મોટી કરે. અવિનાશીના અક્ષર ધામમાં બેસીને જાઈશું વિમાનમાં, વિતાવશું જીવન હરિ ગુણગાનમાં. ક્યારેક હૈયાને પૂછીએ ત્યારે ખરેખર અંદરથી એવો જવાજ આવે કે હજી ઘણી બધી ભક્તિભાવમાં, વિશ્વાસ અને શ્રદ્ધામાં ખૂબ ખામી છે. તમે ભગવાન સાચા, પણ અમે જીવનું જોખમ ન ખેડીએ, આ ચોખ્ખી વાત.
આને લખી દીધા 700 રૂપિયા, 700 રૂપિયા લઈ લીધા. દામોકુંડ ને કાંઠે જઈને સાધુ વૈરાગી બ્રાહ્મણો ની ચોરાશી કરીને જમાડી દીધા. માણેક મેતી ખીજાણા કુલા વળતા આવશે ત્યારે તો દેવા થાત. ત્યારે આ કહે છે કે મેં મારા માટે ક્યાં વાપરાશે? દ્વારિકા વાળાના ભક્તોને જમાડ્યા ઊંડી પૂરે દ્વારિકા વાળો, અને ઠાકોરજીની ઊંઘ ઉડી ગઈ. નહોતું આટ તોય નાણાવટીનું આટ માંડવું પડ્યું શામળશા શેઠને નામે, અને ઊંડી પૂરવી પડી. તો આ બધા ભક્તો મનુષ્ય જન્મમાં જ હતા, આપણી જેવા જ હતા, પણ છતાંય એની ભાવના, એનો વિશ્વાસ અને શ્રદ્ધા એ આપણા કરતા અધિક હતા. એટલે એમના એવા કામને ઠાકોરજીએ પતાવ્યા છે. વિશ્વાસે વાણ હાલે કે નહીં, તમને શું ખાતરી? અને બીજી વસ્તુ કે હળવી વસ્તુ હોય ને એ તરે, તમે વાણને એકલા ઉપાડી શકો? તો વાણ તરતું હોય તો તમે પડો તો ન તરો, તમારે કરતા તો વાણ ભારે હોય, પણ છતાંય વાણ તરે. અને વાણની અંદર આપણે જ્યારે બેસીએ નદી સાગરમાં, તો આપણને જરાય બીક લાગે કે બુડી મરશું? તો કે ખલાસીને આપણે કહીએ કે ભાઈ ધ્યાન રાખજે, બુડાડી દેતો નહીં. એમ આરામથી માછલાને મમરા નાખતા હોઈએ અને શાંતિથી બેઠા હોઈએ, તો આપણને વાણમાં વિશ્વાસ છે કે બધાને તારે છે, તો આપણને પણ જરૂર તારશે, એ નહીં ડૂબાડે. અને ખલાસીમાં પણ આપણને પૂરેપૂરો વિશ્વાસ છે. ખાલી વાણમાં ખલાસીમાં વિશ્વાસ છે, એટલો જ જો ઠાકોરજીમાં વિશ્વાસ આવી જાય ને, તો એ રમતા રમતા ભવસાગર તરી જઈએ. માટે સત્સંગી માત્રને મહિમા, શ્રદ્ધા, વિશ્વાસ એની કાયમ તાણ રહે છે. મહારાજ ગઢપુરની અંદર બિરાજે છે. અક્ષર ઓરડીથી પૂર્વમાં આથમણા બારનું એક ઘર હતું, અને એ વખતે ભગવાન શ્રી હરિને શરીરે થોડીક કસર હતી, એટલે મહારાજે અક્ષર ઓરડીમાં નહીં પણ એ સામે જે ઓરડી હતી ત્યાં પોતાનો ઢોલિયો રાખેલો. બધા એ ભક્તો વગેરે આવે તો ત્યાં મહારાજની ખબર પૂછવા માટે જાય. હવે એવા અરસામાં એવું બન્યું કે દાદા ખાચરને પણ બીમારી લાગુ પડી, અને દાદાને તો મહારાજ કરતાંય વધારે માંદગી આવી. એટલે મહારાજને ખ્યાલ આવ્યો કે ઉત્તમ રાજા બીમાર પડ્યા છે, એને ઓરડે એનો ઢોલિયો હશે. મહારાજ હાથમાં છડી લઈ, મહારાજ જમતા નહીં, શરીરમાં થોડી અશક્તિ જેવું, એટલે ધીમે ધીમે બ્રહ્મચારીનો હાથ જાલીને ઉત્તમ રાજાની ખબર જોવા ગયા. ઢોલિયે બેઠા, દાદાની નાડ જોઈ, પછી મહારાજ કે દાદા તને તો મારા કરતાંય વધારે બીમારી છે. પછી મહારાજે ચાકરોને એવું કીધું કે વારે વારે અમારે અહીં ખબર જોવા આવવું પડે, અને અમે હાજર ન હોઈએ તો અમારો જીવ અહીંયા ને અહીંયા રે, માટે દાદાનો ડોલિયા ઉપાડીને મારા ડોલિયાની બાજુમ ઢાળી દો. દાદાને કે તારે ઊભા નથી થવું, તે ડોલિયો એમને આમ પકડી, અને ભગવાન શ્રી હરિ જે ઓરડામાં પોતાનો ડોલિયો રાખતા ત્યાં બાજુમાં એને અડાડીને ડોલિયો મુકાયો. એક બાજુ મહારાજ બીમાર, એક બાજુ દાદા ખાચર બીમાર. મહારાજ સૂતા સૂતા દાદા ખાચરની સાથે વાત કરે, એને હાથ ફેરવે, એને તાવ વગેરે કેવું છે બધી તપાસ કરે. થાળ આવે તો એમાંથી દાદાને જમાય એવું હોય, એ પહેલાં મહારાજ દાદાને જમાડે. હવે એમ કરતાં દાદાની બીમારી વધવા માંડી, આના સમાચાર બધે ફેલાઈ ગયા. મોટી ડેલી હતી બાપુ જીવા ખાચર અને મૂળું ખાચર બંને દાદાની ખબર જોવા માટે આવ્યા. આવીને જ્યાં જોયું ત્યાં તો દાદાનું શરીર એકદમ ગળી ગયેલું અને પથારીમાં સૂતેલા, અતિ શરીરની અંદર નબળાઈ, માંડ માંડ આંખો ખુલે એવી પોઝિશન. એટલે આવીને બંને ઢોલિયા બેઠા, મહારાજને ખબર અંતર પૂછ્યા. મહારાજ કે દાદાને સારું છે. જીવા ખાચરે નાડી વગેરે જોયું, અને જીવા ખાચરે એવું બોલ્યા કે હવે દાદો જાજુ નહીં જીવે, કારણ કે રોગ જોતા એવું લાગે છે કે આ રોગ જીવલેણ છે. હવે જીવા બાપુ ખબર જોવા આવ્યા હોય એટલે તમારા નિયમ પ્રમાણે ઘરના પાછા બધા ખાટલાની આજુબાજુમાં અમથા ડોકાવાય ન જતા હોય, પણ કોઈક ખબર પૂછવા આવે ત્યારે હાજર થઈ જાય. અગાઉ ખબર હોય તો પથારી બદલી નાખે, બધું સાફસૂફ કરે. આ દાદાની વાત નથી, તમારા ઘરમાં વડીલો બીમાર હોય એની વાત છે,
નાની વ્યક્તિ બીમાર હોય તો અખંડ હાજર રહેતા હોય સ્વાર્થને લીધે. વડીલો પાસે સ્વાર્થ પૂરો થઈ ગયો હોય એ બહુ ધ્યાન ન અપાતું હોય. મોટા બા, લાડુ બા, નાનું બા, પાંચું બા, સોમાભાઈ, સુરપ્રભા, સોમાફોઈ આ બધા જ જે સભ્યો હતા એ બધા હાજર થઈ ગયા. અને એ બધાની હાજરીમાં જેવા બાપુ એવું બોલ્યા કે હવે દાદા જાજુ નહીં જીવે. અને આ સાંભળતાની સાથે ચારે બહેનો, સોમાફોઈ, બંને માતા બધા એકદમ ઉદાસ થઈ ગયા. મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ જીવા બાપુ શું કહે છે, દાદાની ઉંમર હજી સાવ નાની છે, અમારા બધા એનો એ એકનો એક આધાર છે, માટે મહારાજ કાંઈ કૃપા કરો. અને ભગવાન શ્રી હરિ બીમાર હતા તો એકદમ બેઠા થઈ ગયા. દાદાના ડોલિયા ઉપર દાદાની તલવાર પડી હતી અને મહારાજે હાથમાં લઈને મ્યાનમાંથી બહાર કાઢી. મહારાજ કે જે ખોટા સંકલ્પ કરવા વાળા એના સંકલ્પ નિષ્ફળ જશે, માટે તમે કાંઈ ફિકર રાખશો નહીં, એમ કહી અને મહારાજ એકદમ તલવાર ખેંચી અને મોટાબા વગેરેને કહે છે કે દાદા ખાચરની અમારે કાળ થકી રક્ષા કરવાની છે અને અમે આજ હાથમાં તલવાર લીધી છે, જેટલા પાપી છે એ બધાનો આજ રાત્રિએ કચ્છર ગાણ વાળી દેવો છે. કેટલાય ગઢ, કિલ્લાઓ વગેરે આ તલવારે કરીને ભાંગી નાખવા છે અને આ પૃથ્વી ઉપર ભાર છે અને આજ રાત્રિએ ઉતારવો છે. રાત્રે ધરતી ધ્રુજશે અને કેટલાયનો નાશ થશે અને હું આ ધરતીનો ભાર આ તલવારે કરીને ઉતારીશ, એમ કહીને આઠ વખત તલવારને ખેંચી. અને મહારાજ કે અમારી તલવાર 100 સુદર્શન ચક્ર જેવી છે અને ઉત્તમ રાજાને બચાવવા માટે જ આ તલવાર કાઢી છે. આ તલવારે કરીને કાળ પણ થરથર ધ્રુજે છે અને જેને ઉત્તમ રાજાને મારવાની ઈચ્છા હશે ને એનો કુળ, એના આખાય કુળનો આ તલવારે કરીને સંહાર કરી નાખીશ. અને એ જ રાત્રિએ ધરતીકંપ થયો, હજારો ગઢ અને કોઠાઓ પડી ગયા અને એમાં જેટલા અસુરો હતા એનો ભગવાને નાશ કરાવ્યો. સવાર પડતા મહારાજ અક્ષર ઓરડીથી દક્ષિણાદા ઓટા ઉપર આવી અને બેઠા, એટલે ઉત્તમ રાજા પણ આવીને બેઠા. મહારાજ અને દાદા ખાચર બંને બેઠા એટલે બધાને એવું લાગ્યું કે આમને હવે તબિયત સારી થઈ ગઈ, એટલે બધા ધીમે ધીમે આવીને સામે બેઠા. મોટી સભા ભરાઈ ગઈ. પછી સંતોએ પૂછ્યું કે મહારાજ તમને અને દાદા ખાચરને હવે સારું છે ને? ત્યારે મહારાજ કે હા, દાદા ખાચરને સારું છે, એને પૂછો એને કાલ રાત્રિએ શું જોયું. એટલે દાદા ખાચરે જે જોયેલું એ બધું જ સભાની અંદર કઈ બતાવ્યું. સંતો કે છે કે મહારાજ દાદા ખાચર બહુ ભાગ્યશાળી છે, તમામ લોકના તમે એને દર્શન કરાવી અને સર્વથી પર એવું તમારું દિવ્ય ધામ પણ એને તમે દેખાડ્યું. આ રીતે મહારાજે દાદા ખાચરને પોતાનું પુરુષોત્તમ પણ બતાવી અને નિષ્ઠા દ્રઢ કરાવી અને શરીરમાં એકદમ સારું થઈ ગયું. પહેલાં હતા એવા ને એવા રોગ મુક્ત થયા. ભગવાન શ્રી હરિની સાથે આવેલા જે સંતો હતા, જે મુક્તો હતા, આ બધી બીમારી ને એવું બધું સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે સાવ માણસના જેવું વર્તન. અખંડાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી આ બધાને ખૂબ મોટી મોટી બીમારીઓ હતી, પણ એની સામે એની સામર્થ્ય આખા બ્રહ્માંડોને ઉપજાવે અને નાશ કરે એવી જબરી હતી. પણ આ રોગ એ મહારાજની ઈચ્છાએ કરીને એ લોકો સ્વીકારતા, એટલા બધા સાધુ સંતોની સામર્થ્ય પણ કાંઈ ઓછી નહોતી. અને ક્યારેક ક્યારેક મહારાજ એમની સામર્થ્ય પણ સભામાં કઈ બતાવતા. એકવાર મહારાજ લાડુબાના ઓરડાની સામે ફળિયામાં ડોલિયો નખાવી અને રાત્રિના સમયે બિરાજમાન હતા. આકાશમાં તારાઓ સુંદર ઝગમગી રહેલા, રાત્રિ ખીલેલી. મહારાજ થોડીવાર આકાશની સામે જોઈ રહ્યા અને પછી મહારાજે કહ્યું કે કોઈ જઈ અને ગોપાળાનંદ સ્વામીને બોલાવી લાવો. એટલે એક પાર્ષદ ઊભા થઈ આસને જઈ અને ગોપાળાનંદ સ્વામીને બોલાવી લાવ્યા. સ્વામી આવી મહારાજને પગે લાગીને બેઠા. પછી મહારાજે આકાશ સામે આંગળી કરીને કહે છે કે સ્વામી આ 9 લાખ તારા છે, એમાં ઘણાયના નામ પ્રસિદ્ધ છે, તમે એ બધાને ઓળખો છો? એટલે સ્વામીએ મોટા મોટા જે તારા હતા એના નામ કઈ સંભળાવ્યા. પછી મહારાજે શિશુમાર ચક્ર સંબંધી ખગોળ ભૂગોળની ખૂબ વાર્તાઓ આકાશની બધાને ઓળખાણ કરાવી.
પછી મહારાજ એવું બોલ્યા કે આ ગોપાળાનંદ સ્વામી ભલે જાજુ ભણેલા નથી, જ્યોતિષ નથી, પણ ત્રિકાળદર્શી છે. અને હે સંતો, હે ભક્તો, તમને ખબર છે આ ગોપાળાનંદ સ્વામીમાં કેટલી સામર્થ્ય છે? ત્યારે બધાએ કહે છે કે ના મહારાજ. ત્યારે ભગવાન એવું બોલ્યા કે શ્રીકૃષ્ણ ભગવાનમાં જેટલી કળા અને સત્તા હતી એટલી જ કળા અને સત્તા આ યોગી રાજમાં છે. અને બહુ મોટા છે, અષ્ટાંગ યોગની અંદર પોતે કુશળ છે, પણ અમે છીએ એટલે, નહીતર તો આખી દુનિયામાં એ ભગવાનની જેમ પૂજાય. પણ જેમ સૂર્ય ઉદય થાય અને ચંદ્રનું તેજ એમાં લીન થઈ જાય, એવી રીતે સર્વ અવતારોનું કારણ એવો હું અત્યારે પ્રગટ થયો છું, એટલે આ બધાયનું જે ઐશ્વર્ય સામર્થ્ય એ મારામાં લીન થઈ ગયું છે. પણ હું જો પૃથ્વી ઉપર હાજર ન હોઉં તો આ બધા જ સંતોને આખી દુનિયા ભગવાન માનીને પૂજે. અને આ ગોપાળાનંદ સ્વામી તો મારી જેમ હજારો લોકોનો મોક્ષ કરે એવા છે, એમ મહારાજે ગોપાળાનંદ સ્વામીનું ઐશ્વર્ય અને સામર્થ્ય બતાવ્યું. એ સમયે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, શુક સ્વામી, ભાયાત્માનંદ સ્વામી વગેરે ઘણા બધા સંતો, મુકુંદ બ્રહ્મચારી વગેરે બ્રહ્મચારીઓ, મયારામ ભટ્ટ, દાદા ખાચર વગેરે હરિભક્તો, જીવબા વગેરે સ્ત્રી ભક્તો, આ બધાય સભાની અંદર બેઠેલા એના નામ લઈ લઈ અને મહારાજ એવું કહ્યું કે આ બધાએ આજે અમારે આશરે રહ્યા છે, નહીતર જેના જેના નામ આપ્યા એ બધાએ એક એક અવતાર જેટલી સામર્થ્ય ધરાવે છે. અમે ન હોઈએ તો આ બધા હરિભક્તો સહિત બધાએ અવતાર થઈને પૂજાય. આવી રીતે મહારાજ બોલ્યા. મહારાજ કે અમે આવ્યા તે ભેળા એમને પણ લેતા આવ્યા છીએ, અને આ વાત કાંઈ સભામાં કરાય એવી નથી, પણ તમે બધાએ અમારા નિશ્ચયવાળા બેઠા છો એટલે સભામાં વાત કરીએ છીએ. બ્રહ્માજી 5-7 વર્ષ સુધી વિનંતી અને સ્તુતિ કરે ત્યારે આ ધરતી ઉપર ભગવાનનો એક અવતાર થાય. તો મહારાજ કે બ્રહ્માજીએ 50 વર્ષ સ્તુતિ કરી ત્યારે અમે અવતાર લીધો છે, અને ભેગા અક્ષર અને અક્ષરના મુક્તો, ભગવાનની શક્તિઓ, માયા, કાળ અને રાજા રૂપે રામકૃષ્ણાદિક ભગવાનના અવતારો, સાધુ રૂપે કેટલાય અવતારો, રાધા લક્ષ્મી આદિ પટરાણીઓ, બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવ, વૈરાટ નારાયણ, પ્રધાન પુરુષ વગેરે તમામ ઈશ્વરો આ ભૂમંડળમાં અમારી ભેગા જન્મ લઈને આવ્યા છે, અમારી સાથે ફરે છે, એમ કહી અને મહારાજે સભામાં કોણ કોણ કોનો કોનો અવતાર છે આ વાતને કઈ બતાવી. આ પહેલી વખત મહારાજે બધાને બતાવ્યું. પછી મહારાજ એમ બોલ્યા કે આ સભામાં જેટલા બેઠા છે એ બધાના હૃદયમાં અંતરદ્રષ્ટિ કરીને જો તમે જુઓ તો તમે જેવા છો એવા તમને જણાશે, પૂર્વના જે તમારા રૂપ છે એ પણ તમને દેખાશે. આવી રીતે આખી સભાને કહીને બધાને આંખો બંધ કરાવી, બધાને અંતરવૃત્તિ કરાવી. ત્યાં તો સભાની અંદર ઓહો ઓહો કારો થવા માંડ્યો. તમામ ભાઈઓ, તમામ ભક્તો, પાર્ષદો વગેરેને બધાને પોતપોતાના મૂળ રૂપ દેખાણા. અને આ જે ભગવાનનું સર્વાવતારીપણું હતું એ દાદા ખાચર, મોટાબા વગેરેને જીવમાં જડાઈ ગયેલું. ગમે એવી મનુષ્યલીલા કરે તોય આ લોકોને આ કરેલી જે વાત હતી ને એ ક્યારેય પણ ભૂલાતી નહોતી, એના વિસરાતી નહોતી, એટલે જ એવો ને એવો ભાવ અને એવો મહિમા રહેતો. બાકી આમાં તો ઘણી એવી માનુષી લીલાઓ છે કે તમારું અયુંય આ ન પાડે ને એ બધામાં મેં કાતર મૂકી છે. અમુક લીલાઓ તો તમે જુઓ તો કંટોલાનું શાક બનાવ્યું ને આનું શાક બનાવ્યું ને એના ઉપર તો કેટલોય વિસ્તાર છે. તમને એમ થાય કે હવે ઠાકોરજી થઈને આવું બધું કરતા હશે? ઘડીક આખલાને બધાડે ને ઘડીક ફલાણાને બધાડે ને પછી પાછા એનો વિસ્તાર કરે ને. તમે દુર્ગાપુર મહાત્મ્યની કથા જુઓ તો ભગવાને બહુ માનુષી લીલાઓ, અને એ માનુષી લીલાઓની અંદર છુપાયેલી જે દિવ્યતા એ આ બધાય મુક્તોને દેખાતી, એટલે મનુષ્ય લીલા કરી. બાકી સંપ્રદાયમાં ઘણી કથાઓ પ્રસિદ્ધ છે કે ભગવાને મનુષ્ય લીલા કરી હોય અને કેટલાયને અભાવ આવી ગયો હોય.
વરજાંગ જાળિયામાં હીરાભાઈને ઘેર મહારાજ બીમાર પડ્યા. હવે હીરાભાઈને તો બહુ મજબૂત નિશ્ચય હતો એમના ઘરના વગેરેને, અને એ વખતે મહારાજને 11 ઉપવાસ પડેલા, અને ક્યારેક ક્યારેક તો એટલા બધા ઊંડા ઉતરી જાય, કોઈ બોલાવે તો બોલે નહીં, બધાને ખબર પડી. એટલે બધા સંતો વગેરે મહારાજની ખબર જોવા આવે. મહારાજ ગમે એવી લીલા કરે તો હીરાભાઈ વગેરેને કોઈ દિવસ એના નિશ્ચયમાં ખામી ન આવે. એ વખતે બધા સંતો આવતા હશે, એમાં એક સંતોનું મંડળ આવ્યું, મહારાજને પગે લાગ્યું. અમુક વખત માણસ વિવેક ચૂકી જતો હોય. ભગવાનના બધાએ ખબર અંતર પૂછ્યા, એમાં એક નાના નવા નવા સાધુ થયેલા, અને મહારાજે એને નિત્યાનંદ સ્વામી વગેરેની સાથે ભણવા મોકલેલા. હવે ભણનારા સાધુને ભણવામાં જ રસ હોય, એને હજી સત્સંગ ઊંડો ઉતર્યો ન હોય, દીક્ષા આપીને તરત ભણવા મોકલે. એટલે એ સ્વામી આખું ભાગવત 18,000 શ્લોકને સારી રીતે ભણીને આવેલા, અને છોકરો સારું રિઝલ્ટ લઈને આવે તો એમ થાય જલ્દી મા બાપને બતાવું તો એ રાજી થાય. તો એવા ન્યાય મહારાજ બીમાર, મહારાજને આંખો બંધ, બધા આમ પરાણે આંખો ખોલે ત્યારે આંખો ખુલે. હવે એમાં સંતો આવ્યા એટલે મહારાજે જરાક આમ નેત્રો ખોલ્યા. એ વખતે પહેલા સાધુ આવીને કે છે કે મહારાજ હું આખું ભાગવત ભણી ગયો, 18,000 શ્લોક મને મોઢે થઈ ગયા. તો મહારાજે ઉપાડીને એક તમાચો નાખ્યો, અને પહેલા સાધુ મોક્ષના માર્ગેથી પડી ગયા કે અહો કેટલી મહેનત કરી અને ભણીને આવ્યો, અને આને જરાય કિંમત છે મારી? આટલો વિદ્વાન થયો ને પાછો બીજું તો કઈ પૂછવું, ઘરે ગયું, કેટલે સમયમાં ભણ્યા, તમને કેટલી મહેનત પડી, મુશ્કેલી પડી, અને આટલા બધાની વચ્ચે મારું અપમાન કર્યું. આની આગળ આપણી વિદવત્તાનું પ્રદર્શન કરવું, એને કરતા દુનિયાને કથા વાંચીને રાજી કરશું? આપણને બધું આવડે એમ કઈ ભગવા ઉતારી નીકળી ગયા, બોલો મોક્ષ બગડી ગયો? તો આવી લીલાઓ તો મહારાજે ગઢડામાં કેટલી વાર કરી છે. પણ ધન્ય છે અબલ પરિવારને અને સાથે રહેનારા સંતો ભક્તોને કે કોઈ દિવસ એમને મહારાજની લીલામાં મનુષ્ય ભાવ પરઠાયો નથી. એક વખત ભગવાન દાદાના દરબારમાં બિરાજે છે, અને ત્યાં હરજી ભક્ત અને ઉકો ભક્ત બંને ભક્તો આવ્યા, મહારાજના પાર્ષદો, જે લક્ષ્મીવાડીની જમીન સંભાળતા. હવે જ્યારે મહારાજે સીતારામજીને ગાદી સોંપી ત્યારે મહારાજે એવું કહ્યું કે બધા એને જુદી જુદી ભેટ આપો. અને એ વખતે મોટાબાઈએ ઊભા થઈને આખી લક્ષ્મીવાળી સીતારામજીને ભેટ આપી દીધેલી. હવે આ બંને પાર્ષદો હતા, એ તો મોટાબાની ખેતી સંભાળવાવાળા પાર્ષદો હતા. એટલે મહારાજને આવીને ઉકાભાઈને હરજીભાઈએ કહ્યું કે મહારાજ અમે લક્ષ્મીવાડી સંભાળતા, તો જ્યારે તમે સીતારામભાઈને ગાદીએ બેસાડ્યા ત્યારે જીવુભાઈએ એમને આપી દીધો છે બગીચો આખો, તો અમારે હવે બીજો બગીચો કરાવવો છે. મહારાજ કે ક્યાં કરાવશો? તો કે ભક્તિબાગવાળી જે જમીન છે ત્યાં ખેતર છે, પાણી નથી, માટે ત્યાં એક કૂવો જો બનાવી આપો તો ત્યાં બગીચો ખૂબ સારો થાય. તમે ભક્તિબાગે દર્શન કર્યા, એ કૂવાના પણ દર્શન, બહુ મોટો કૂવો છે. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે ગળાવી આપીએ. ત્યારે પાર્ષદો કે મહારાજ તમે અમારી સાથે ચાલો, તમે જરા નિશાની વગેરે કરી આપો, મુહૂર્ત કરી આપો, પછી અમે કૂવો ગાળશું. તમે ક્યારે કૂવો ગાળવાની કથા નહીં સાંભળી હોય ને? ગઢડામાં વારે વારે આ કથા, ઘણાય કૂવાની વાત આવે છે. મેં તો મુખ્ય મુખ્ય જ લીધા છે, કારણ કે રામા અવતારમાં, કૃષ્ણ અવતારમાં ક્યારેય આવું કામ મહારાજે નથી કર્યું. આ વખતે મન મૂકીને વર્ષ્યા છે, સાધુ રૂપે આવ્યા છે, એટલે મહારાજ તૈયાર થઈ ઘોડા ઉપર અસવાર થઈ અને ભક્તિભાગે આવ્યા. અત્યારે જ્યાં કૂવો છે એ જગ્યાએ આવી અને હરજીભાઈ ને ઉકોભાઈ બંને ઉભા રહ્યા. મહારાજને કહે છે કે મહારાજ આ જગ્યા આમ બરોબર લાગે કૂવો ગળાવવા માટે મોકાની છે, તો તમે જરા તપાસ કરો કે અહીંયા પાણી થશે કે કેમ. મહારાજે પોતાનો ચરણારવિંદ ઉપર આમ ત્રણ વખત પછાડ્યો. મહારાજ કે અહીંયા ખૂબ સારું પાણી થશે. મહારાજે મુહૂર્ત કરી આપ્યું અને બધાને ગોળ દાણા વગેરે વેચાવ્યા. પછી ભગવાને પાર્ષદોને આજ્ઞા કરી કે કૂવો ગાળવા માંડો. 2 મહિના સુધી કૂવાનું કામ ચાલ્યું. મહારાજ રોજ સાંજે ત્યાં ગોળીએ બેસીને જાય,
અને વાડીની અંદર જે કાંઈ નાના પ્રકારના મેવા વગેરે થયા હોય તો મહારાજ પોતે જમે, ગાળનારાને પ્રસાદી આપે, અને ગાળ કાઢી અને જ્યાં ઢગલો કર્યો હોય ને એ ઢગલા ઉપર આસનનું નાખીને મહારાજ ઢોરા ઉપર ચડીને બેસે. બે મહિને કૂવો ગળાઈ રહ્યો. હવે આ વાત હરજીભાઈએ જીવુભાઈ આગળ કરી કે આપણા બગીચામાં કૂવો સરસ તૈયાર થઈ ગયો છે એટલે એનું ભર્યું કરવું છે, એટલે મોટાભાઈએ તરત જ એક કૂવાની બાજુમાં એ ભક્તિબાગમાં જ એક જૂનું ખોરડું હતું એમાં જીવુભાઈએ હરીસાની રસોઈ કરાવીને મહારાજ પરમહંસ બ્રહ્મચારી પાર્ષદો ભક્તો બધાને જમાડ્યા. ધર્મકુળનો જુદો ચોકો કરાવ્યો, ત્યાંય પણ રેલમછેલ કરીને બધાને ખૂબ જમાડ્યા. અને મહારાજને મોટાબાઈએ માણકી ગોળી ઉપર માંડવા માટે પલાણ અને કિનખાપનો ઘાસિયો અર્પણ કર્યો. અયોધ્યાવાસીને દાનમાં 10 ગાયો આપી. પછી અરજીભાઈ કહે છે કે મહારાજ કૂવામાં પાણી બહુ સારું થયું, તો અમારે એવો નિયમ હોય કે કૂવામાં પાણી થાય ને તો જળ દેવકી બેસાડે. તે મહારાજ આપણે જળ દેવકીને જવારતા તો ભૂલી ગયા. ત્યારે મહારાજ કે આ તારી દીકરી રામબા છે ને એ જળ દેવકી જ છે. એ વખતે રામબા સાથે અને રામબાની સામે જે અરજીભાઈએ જોયું ત્યાં તો રામબાઈ ચતુર્ભુજ રૂપે દેખાણા. એક હાથમાં જળનો કળશ અને એક હાથે મહારાજના ચરણ પખાળે અને બીજા બે હાથે કરીને ચરણામૃતને પીતા જાય. આવી રીતે રામબાઈ દેખાણા. હરજીભાઈને અતિશય આનંદ થયો. મહારાજ કે હવે જળ દેવકીને જવારાઈ ગયા. પછી ભગવાન શ્રી હરિને ઉકાભાઈએ પૂછ્યું કે મહારાજ આ વાડીમાં ઘઉં વાવશો તો સારા થશે. મહારાજ કે આંખો વીંચીને જે વાવશો એ કાયમને માટે આ વાડીમાં ખૂબ સારું થશે. ત્યારે હરજીભાઈ તરત બોલ્યા કે મહારાજ મોટાબાના બગીચામાં કૂવો કરાવી દીધો. લાડુબા કહે છે કે મારે કૂવો કરાવવો છે, કારણ કે આ પાર્ષદે જઈને લાડુબાને કીધેલું કે મોટાબાની વાડીમાં સરસ બગીચો કરી દે છે, તમે કહો તો તમને કરી આપશે. એટલે મહારાજ કે તો એમના માટે ક્યાં કૂવો કરાવશો. ત્યારે પાર્ષદો કે મહારાજ ઉગામેડીને માર્ગે ખેતરમાં એક બીજો કૂવો રાધા વાવથી થોડેક દૂર કરાવી આપો. મહારાજે તરત આ પાડી, મહારાજ કે કાલ મુહૂર્ત કરી દેશું એમ કહી અને એ જગ્યાએ થોડીક વાર ગોળીને ઊભી રાખી જ્યાં કૂવો ગાળવાનો હતો ત્યાં. પછી મહારાજ દરબારમાં આવ્યા. બીજા દિવસે સવારમાં અરજીભાઈ આવ્યા અને કહે છે કે મહારાજ કૂવાનું મુહૂર્ત કરવા ચાલો. ત્યારે મહારાજ કે પાળાને બોલાવો. એટલે બધાએ પાળા આવ્યા, એમાં મુખ્ય ભીમ ડાભી અને દેવા ભક્ત કરીને હતા. તે મહારાજને કે મહારાજ શા માટે બોલાવ્યા. મહારાજ કે અરજી ભક્તને બાગ કરાવવો છે એટલે કૂવો ગાળવો છે. ત્યાં તો બેયનો હાથ વળે જતો રહ્યો. મહારાજ કે કેમ શું થયું, તો કે મહારાજ પાળા હવે કૂવો ગાળી ગાળીને થાકી ગયા છે, તમે એક વર્ષમાં 3-4 કૂવા ગળાવો તો પાર્ષદો કેટલીક મહેનત કરે, માટે મહારાજ વર્ષમાં એક કૂવો ગળાવો તો સારું. મહારાજ કે અરજીભાઈ પાળાને નથી કહેવું, દાડિયા કરીને ગળાવો. ત્યારે અરજીભાઈ અતિ ઉદાસ થયા કે મહારાજનું સેવાનું કામ આપણે ના પાડીએ અને દાડિયા કરાવીએ એ પણ બરોબર નહીં. અને એ વખતે વિશાળાનંદ સ્વામી વગેરે એકડમલ સંતો બેઠેલા. વર્તમાન આકરા લાગે એટલે મંડળને છોડી અને એકલા ફરે અને ભગવાનનું ભજન કરે એને એકડમલ સાધુ કહેવાય. તો એ વખતે મહારાજ એટલા જબરા વર્તમાન ફેરવતા કે કોઈક જ સહન કરી શકે. અને એ ભીડામાંથી એ વખતે 65 સંતો એકડમલ થયેલા. પોતાથી જેવા પડે એવા વર્તમાન પાળી ભિક્ષાવૃત્તિ કરી અને અખંડ ભગવાનનું ભજન કરે તો એમાં વિશાળાનંદ સ્વામી એકડમલ હતા એ બેઠેલા. અને એણે બધા એકડમલ સંતોને કીધું કે જીવબા આપણને કાયમને માટે રસોઈ આપી અને જમાડે, મહારાજે તો આપણને એકડમલ કર્યા, હવે 60-65 સાધુને ગામમાં રોજ કોણ જમાડે, એટલે આપણે બધાએ મોટાબાને ઓરડે ભિક્ષાવૃત્તિ કરવા જઈએ અને કાયમ આપણને મોટાબા 65ને ભિક્ષા આપે છે, લાડુબા પણ કાયમ આપણી સેવા ચાકરી કરે છે, તો પાળા પાસે કૂવો નથી ગળાવો, આપણે 65 સાધુ થઈને ગાળી નાખીએ તો.
હવે એ વખતે બધા સંતો તો બહુ રાજી થયા. સંતો કહે છે સ્વામી વાત સાચી, કૂવો ગાળીશું એટલે લાડુબા પણ પ્રસન્ન થશે, મોટાબા રાજી થશે અને રાધાને લક્ષ્મી રાજી થાય એટલે મોક્ષ આપણો સહેજે થઈ ગયો. કારણ કે એવી કંઈક વાત હોય અને બાળક એના પિતાને ન કહી શકે તો એ પહેલા માતાને વાત કરે અને માં પછી સમજાવી અને એના બાપ પાસેથી કામ કઢાવી લે. એટલે આ સંતોએ એવું નક્કી કર્યું, 65 એક સાથે ઊભા થાય અને કહે છે મહારાજ જેદી અમારો કોઈ ધણી દોરી નહોતો તેદી અમને 65 જણાને મોટાબેન લાડુબા ભિક્ષા આપતા અને આજ પણ અમને આપે છે, માટે જો અમે આવું ન કરીએ તો અમારામાંથી ભગવાન ગયા કહેવાય ને, માટે લાવો અમે કૂવો ગાળી દઈશું, કોઈ પાળાને નથી ગાળવું, અમને જગ્યા બતાવો એટલે ગાળવા માંડીએ. મહારાજે રાજી થઈને 65ને હૃદયમાં ચરણારવિંદ આપ્યા અને મહારાજ એ જગ્યાએ ગયા અને નિશાન કરીને કહ્યું કે અહીંયા કૂવો ગાળો, એટલે એકડમલ સંતો કૂવો ગાળવા માંડ્યા. મહારાજ કાયમ રાજી થઈને લાડુબાને એમ કહેતા કે તમારી વાડીમાં કૂવો ગળાય છે ને એકડમલ સાધુ કૂવો ગાળે તપસ્વી એના શરીર માટે, એના માટે ઘી ગોળ રોજ મોકલાવજો. તે મોટા બા ગાડામાં ભરીને રોજ ઘી ગોળ મોકલાવે. મહારાજ સાથે જાય અને એકડમલોને રોજ 2 વખત પોતાને હાથે મહારાજ ઘી ગોળ જમાડતા અને રોજ હૃદયમાં ચરણારવિંદ આપે. એકડમલોને તો એટલું બધું બળ આવી ગયો, તે અતિ ઉતાવળથી કૂવો ગાળે અને કૂવો ગાળતા ગાળતા પડકારા કરે, કીર્તનો બોલે, ધૂન બોલે, આમ ધમ ધમાટ બોલાવે અને 55 દિવસમાં તો 3 કોસનું પાણી કૂવામાં થઈ ગયું. મહારાજને સમાચાર આપ્યા, મહારાજ રાજી થયા. લાડુબાએ રસોઈ આપી અને ત્યાં પરમહંસ બ્રહ્મચારી પાળા પાર્ષદો બધા એને જમાડ્યા. પછી લાડુબાએ મહારાજ પાસે બધા એકડમલોને એક એક ધોતી રૂમાલ અને 2 જોડ ચરણારવિંદ અપાવ્યા. મહારાજને કહે છે કે તમે એને છાતીમાં ચરણારવિંદ આપો છો પણ એને તમે એકડમલ કરીને મોકલી દીધા તો એ ક્યાંય પણ જાય તો તમારા ચરણારવિંદ હોય તો એને દર્શન કરવા થાય, હૃદય લગાડવા થાય. મહારાજ કહે છે કે મોટા બા કપડું લાવો, એટલે મોટા બાએ તરત જ કાપડનો તાકો મંગાવ્યો, કંકુ ગોળીને તૈયાર કર્યું અને ચરણારવિંદ મહારાજ પાડવા માંડ્યા. 2 ચરણારવિંદના ટુકડા કરી 2ની જોડ અને એક એક સાધુને 2 જોડી ચરણારવિંદ લાડુબાઈએ અપાવ્યા. મહારાજ કે તમે એના ઉપર રાજી થયા છો ને, તો તમે રાજી થયા એટલે અમે રાજી થયા, માટે હવે એને બધાને મંડળમાં લઈ લઈએ, હવે એકલા રહેવા દેવા નથી, એમ કહી અને બધાને ભેગા લઈ લીધા. આજે પણ એ કૂવો પ્રસાદીનો છે, જેને આપણે એકડમલનો કૂવો કહીએ છીએ. તમે ઘણીએ વાર એના દર્શન કર્યા છે પણ નીકળી ગયું છે. તમે ભક્તિબાગ જાઓ, રાધાબાગ જાઓ, ઓરિયો છે, આ બધી જગ્યાએ જઈએ એટલે ભક્તિબાગેથી કે રાધાબાગેથી આપણે એકડમલના કૂવે દર્શન કરવા જઈએ છીએ. અને અત્યારે તો મહારાજની દયા છે એટલે બધે પાણી પણ હશે, એટલે કથા પૂરી થાય એટલે કાંઈ બધા તો પુલાશ્રમ આવવાના નથી, એટલે અહીંયા હાવ બેહી ન રહેવું. ખ્યાલ આવ્યો? ઉન્મદ ગંગાજી, રાધાબાગ આ બધા જાણીતા છે, ત્યાં જઈ અને મહિમા સાંભળ્યો છે ને, હજી તાજે તાજો છે ત્યાં સુધી વાંધો નહીં આવે. પછી નવી કથા 2-3 મહિના પછી બેસે અને એકડમલનો કૂવો ક્યાં એ પૂછીશ, તો તમે પણ અરજીભાઈ ને ઉકાભાઈ ની જેમ ઓળે હાથ લઈ જશો. તમે વાત કરી હતી પણ આજ કઈ તમારી વાડીમાં કૂવો ક્યાં છે તમને ખબર છે? તો આવી રીતે ભગવાન શ્રી હરિએ તમામ વાડીઓ કૂવાઓ આ બધું જ પ્રસાદીનું કરેલું છે અને દાદા ખાચરના ઘરનું ખૂબ સારી રીતે મહારાજે જતન કરેલું છે. એકવાર અક્ષરવરડીમાં મહારાજ બેઠેલા, ત્યાંથી ઝાંખડીએ ચડી અને લીમડા નીચે આવીને ઊભા રહ્યા. ચારે બાજુ ઘડીક નજર કરીને પછી ઉગમણા બારને ઓરડે ઢોલિયા ઉપર મહારાજ બેઠા. એ વખતે રામપ્રતાપભાઈ આવીને મહારાજને પગે લાગીને બાજુમાં બેઠા. સંતો અને હરિભક્તોએ આવીને બેઠા અને એ વખતે આકાશમાં વાદળું ચડ્યું એટલે ધીમો ધીમો વરસાદ આવવા માંડ્યો.
ધીમે ધીમે કરતા વરસાદનું પ્રમાણ વધ્યું ત્યારે કોઈ સેવકે આવીને કહ્યું કે મહારાજ પાંચુબાના ઓરડામાં ચૂવા થાય છે અને એનો કોઠલો છે એ પલળે છે એટલે મહારાજ કે સભામાંથી કોઈક જાય અને સમૂહ કરો પણ સભામાંથી કોઈ ઊભા ન થયા એટલે મહારાજ તરત ઊભા થયા કોઠલાના પલળતો જોયો એટલે બધાને બોલાવીને કે આ કોઠલો અહીંથી ઉપાડો ત્યારે બધા કહે છે ઘરે મહારાજ હાથે ન ઉપડે મહારાજ કે દોરડા લાવીને બાંધીને ઉપાડો પલળવા ન દેવાય હવે એ વખતે બધા દોરડા બાંધી અને કોઠાને ઉપાડીને ઉગમણે ખૂણે મૂક્યો હવે એ ખૂણામાં એક દર હતું ને એ દરમાંથી સર્પે મોઢું બહાર કાઢ્યું મહારાજની નજર ગઈ મહારાજ કે જલ્દી સાણસો લાવો અને આ સર્પને પકડાવો આમ જા કહ્યું ત્યાં તો સર્પ એક હાથ જેટલો બહાર નીકળ્યો જીભના લપકારા કરતો મહારાજની સામે સામે જોઈ રહ્યો તરત જ સાણસો લાવી અને સર્પને પકડ્યો પણ એવો જબરો સર્પ કે બે સાણસા લાવીને ચાર માણસોએ અતિ બળે કરી અને એને પકડ્યો ત્યારે માંડ માંડ ઉપડ્યો પછી મહારાજ એની સાથે ઓરડામાંથી બહાર નીકળ્યા મહારાજ કે આને દૂર દૂર મૂકી આવો પાર્ષદો મૂકવા જાય પણ સર્પ તો પાછું વળી વળીને મહારાજને સામે સામે જોયા કરે પછી એ સર્પને મૂકી આવ્યા અને મહારાજ ઢોલિયા ઉપર આવીને બેઠા પછી બેઠા બેઠા મહારાજ રૂમાલથી પરસેવો લૂછવા માંડ્યા રામ પ્રતાપભાઈને નજર ગઈ એટલે રામ પ્રતાપભાઈને સંકલ્પ થયો કે ઘરે હતા ત્યારે કાંઈ નહોતા કરતા એક ચીભડી નીંદવા મોકલ્યા તોય વેલા કાપી નાખ્યા ને અહીંયા તો કેટલું કાઠીનું એના નોકર થઈને કામ કરે છે આ સંકલ્પને મહારાજે જાણી લીધો સર્પને ફેંકી પરસદો વગેરે આવી ગયા ને બધા મહારાજની સામે બેઠા એટલે મહારાજ કે અમે આ સર્પ પકડાયો પાંચુબાના ઓરડે ચૂવા બંધ કરાવ્યા એટલે આ સભામાં કોઈકને એવો સંકલ્પ થતો હશે કે મહારાજ ઘેર હતા ત્યારે કાંઈ નહોતા કરતા અને અહીંયા તો કાઠીના નોકર થઈને કેવું એનું કામ કરે છે પણ એ કાંઈ કાઠી નથી એ તો મોટા દેવની ઉપમા ન દેવાય એવા છે અને અમે હિન્દુસ્તાનમાં ન રહ્યા અને વનમાં ફરતા ફરતા કેટલાય વચ્ચે રજવાડાઓ આવ્યા પણ અમને કોઈ રાખી શક્યા નહીં સત્સંગમાં આવ્યા રામાનંદ સ્વામી પાસે રહ્યા સોરઠમાંય અમને કોઈએ વશ ન કર્યા પણ આ દરબારે અમારી અનવૃત્તિ રાખી ને અમારું ગમતું કરી અને અમને વશ કરી લીધા છે એનું બધું જ ધન ધામ અમને સોંપી દીધું અમારાથી એણે કાંઈ અંતરાય રાખ્યો નહીં એનો આત્મા અમને જ્યારે અર્પણ કર્યો ત્યારે અમે એની ખબર રાખીએ છીએ અને છતાંય બેઠા બેઠા આવા ઘાટ ઘડ્યા કરે એટલે રામ પ્રતાપભાઈ એકદમ ઊભા થઈ મહારાજને બે હાથ જોડીને કહે છે મહારાજ મને એવો સંકલ્પ થયેલો મહારાજ કે મોટાભાઈ તમને જ થાય ને કારણ કે અમે ચીભડી ઉખાડી નાખતા અને એ બીજાને કેમ ખબર હોય પણ તમે આને કાઠી માનશો નહીં આ બધા અક્ષરધામના મુક્ત છે એમ કહે અને હસતા હસતા મહારાજ અક્ષર ઓરડીએ ગયા હવે એકવાર મહારાજ દરબારમાં બેઠેલા અને સંતોની સભા બેઠેલી ને એમાં વરસાદના ઝીણા ઝીણા છાંટા પડવા માંડ્યા મહારાજ કે સભા વિસર્જન કરો ને જલ્દી જાઓ દાદા ખાચરના ખળા ખુલ્લા છે માટે ખળા ઢાંકવા પડશે નહીતર દાણા બધાય પલ્લી જશે માટે જલ્દી જાઓ આવી રીતે બે વખત કહ્યું ને તો કોઈ ઊભું જ નથી એટલે મહારાજ ઊભા થઈ અને ભગુજીને કહે છે કે અમારા ઓખાઈ જોડા લાવો એટલે ભગવાન શ્રી હરિ માટે ઓખાઈ જોડા લાવ્યા મહારાજને પહેરાવ્યા ગયા મહારાજ કે અમે હાથે પહેરી લેશું ખળા ઢાંકવા ન ગયા ને એટલે પછી જાતે એની વાદળીઓ બાંધી માથે કાળી કામળી ઓઢી અને મહારાજ અતિ ઉતાવળે ચાલતા થયા એટલે બધા પાર્ષદો ને સંતો પાછળ પાછળ ચાલ્યા અને ત્યાં તો વરસાદ ધીમો ધીમો પડે એટલે શેરીમાં કિચડ થયેલો ભગવાનની મોજડીઓ છમ છમ એમ શબ્દ કરતી જાય અને મહારાજ ભક્તિબાગથી આથમણી જે હાલમાં દરબારી ફૂલવાડી છે ત્યાં ખળા હતા અને ત્યાં મહારાજ ગયા એટલે બધાએ ગયા મહારાજ કે બાજરો એકદમ ભેગો કરીને ખળાને ઢાંકવા માંડો ત્યારે બધાએ કહે છે કે મહારાજ તમે અહીં બેસો અમે ખળા ઢાંકી દઈએ છીએ
પછી બે ગાડા સામસામાં રાખીને એના ઉપર જુવારને કડબ નાખીને એની નીચે કમોદનું પરાળ પાથરીને મહારાજને કે અહીં બેસો નહીતર માથે વરસાદ પડશે. ભગવાન શ્રી હરિને ત્યાં બેસાડ્યા. ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. સંતો બધા એક ખાળા ઢાંકવા માંડ્યા. પહેલાં દાદા ખચરનું ખાળું ઢાંક્યું, પછી મોટાબા અને લાડુબાના ખાળા ઢાંક્યા. આમાં તમને ખબર પડે ને કહો તો ઢાંકી આવીએ કેમ, એ આવડે, માળા ફેરવવામાં જ ભેં પડે. પછી મહારાજ કે આ પાંચુબાનું ખાળું ઢાંકી દો એટલે એ ઢાંક્યો. મહારાજ કે ગેલા દાદા અરજી ઠક્કર અને લાદા ઠક્કરના ખાળા ઢાંકો, આ બધું સાધુ આગળ કરાયું. પછી એ બધાના ખાળાઓને ઢાંકી દીધા. બધા મહારાજ પાસે આવીને બેઠા, વસ્ત્રો થોડા પલળી ગયેલા. અને એ વખતે આકાશમાંથી ગરેરાટ કરતો મોટો શબ્દ થયો. બધાએ વિચારવા માંડ્યા કે આ શબ્દ શેનો હશે. અને એ જ વખતે એક અતિ રૂપાળો અને મોટું સફેદ પક્ષી આવીને મહારાજના પગમાં દબ લઈને પડ્યું. અને આકાશમાં જે અવાજ થતો એ બધો બંધ થઈ ગયો. અને એ પક્ષી મહારાજે ચરણારવિંદ લંબાવ્યા એટલે વારે વારે મહારાજનો ચરણ સ્પર્શ કરવા માંડ્યો. મહારાજે એક ચરણારવિંદ જરા ઊંચો કરી અને પક્ષીના શરીર ઉપર આમ વજન દીધો. અને જ્યાં વજન દીધો ત્યાં તો ફુવારામાંથી જળ છૂટે એમ એના શરીરમાંથી પાણીના ઝીણા ઝીણા બુંદ માંડ્યા છૂટવા. બધા સામે સામે જોઈ રહ્યા. મહારાજે વળી ચરણારવિંદ લઈ લીધો અને પાછો વજન દીધો. આમ ચારથી પાંચ વખત કર્યું અને ચારેય બાજુ પાણીની પિચકારીઓ ઉડવા માંડી. પછી ભગવાન શ્રી હરિએ ચપટી વગાડી એટલે પક્ષી થોડેક સુધી ઉડી અને પછી અદૃશ્ય થઈ ગયું અને જબરજસ્ત કડાકો થયો. સંતોએ મહારાજને પૂછ્યું કે મહારાજ આ બધું શું કર્યું, તમારા પગમાં આવીને પડ્યું, એ પક્ષી કોણ હતું, આ કડાકો શેનો થયો? મહારાજ કે વરુણ દેવ આવ્યા હતા અમારા દર્શન કરવા. અને વરુણ દેવના શરીરમાં જળ હોય ને, અને એ ગયા એટલે આ કડાકો થયો. ત્યારે બધાએને અતિ આશ્ચર્ય થયું કે અહો, તમામ દેવતાઓ જેને આધીન વર્તે અને એ ભગવાન આજ અભલ પરિવારને આધીન વર્તે છે. બધા દરબારમાં એવા કોરા વસ્ત્ર મહારાજે ધારણ કર્યા ને ઉતરાદા બારની ઓસરીએ બેઠા. પછી મહારાજ કે બધાને ઠંડી લાગતી હોય તો સગડી કરીને તાપો, કારણ કે શિયાળો હતો અને એ વખતે આ વરસાદ થયેલો. વરુણ દેવ દર્શન કરવા માટે આવેલા એટલે બધા સગડી લાવી અને ત્યાં તાપે છે. ભગવાન શ્રી હરિ પણ તાપે છે. ત્યારે મહારાજ કે દાદા આ બધાને કઈ તાપણું કરવાથી ટાઢ નહીં જાય. દાદા કે તો મહારાજ શું કરો? મહારાજ કે તારા કરશનજી કોઠારીને બોલાય. કોઠારીને બોલાવ્યા. મહારાજ કે છે કે ગોળ લઈ આવો ગોળ. કોઠારી કે કેટલો લાવો? મહારાજ કે બે કમણ લાવજો. ત્યારે કોઠારી કે મહારાજ એટલો બધો ગોળ શું કરશો? મહારાજ કે આ બધાએ દાખલો કરીને બધાના ખળા ઢાંક્યા અને ખૂબ મહેનત કરી છે એટલે બે મણ ગોળ તો જોશે જ, તોય દોઢ મણ લાવ્યા. પછી મહારાજે બધાને ખૂબ જમાડ્યો પણ ભગવાનનો હાથ અડે એટલે ખૂટે નહીં. અને બધાએ જમી રહ્યા તોય દસ શેર ગોળ વધ્યો. તે કોઠારી પાછો લેવા આવ્યા. મહારાજ કે પાછો નથી લઈ જાઓ, આ માંદા સાધુને બધાને એક એક ગાંગડી આપી દો. જે જે સાધુ ગોળ જમશે એની માંદગી કાયમને માટે જોતી રહેશે એમ કહી અને ગોળ માંદા સંતોને ભગવાન શ્રી હરિએ અપાયો. આવી રીતે આમાં માનુષી લીલા આવી જાય અને દિવ્ય લીલા પણ આવી જાય. તમને કંટાળો નથી આવતો ને? અન્નકોટની લીલા બપોર પછી. હવે ઘડીક જ અડધો કલાક જ તમારે આ વાડીની વાત સાંભળવાની છે. એક વખત મહારાજ રાધા ભાગે ગયેલા અને રાત્રિએ ત્યાં સભા કરીને ઢોલિયા ઉપર બેઠા અને સંતોની પાસે કીર્તન બોલાવ્યું. સંતોએ સરોદો સારંગી આ બધું લઈને કીર્તન ચાલુ કર્યા અને એ વખતે બાજુમાં ઝાડ હતું, તે ઝાડની ઉપર ઘુવડ નામના પક્ષીઓ બોલવા માંડે. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી આ શેનો અવાજ આવે છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમારી ભેળા ઘુવડે કીર્તન ગાય છે. ત્યારે અલૈયા ખાચર એવું બોલ્યા કે મહારાજ આ જગ્યાએ ઘુવડ ઘણાય રહે છે.
અને ઘણી વખત એવું બને કે બધાય બળિયા પક્ષીઓ એટલે સામ સામે લડાઈ પણ બહુ કરે, ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે મહારાજ એ ઘુવડ દુર્ભાગ્યા કહેવાય, નહીતર આ તમારી આગળ આવીને બોલે અથવા તો તમારી સામે બેસીને લડાઈ કરે તો એનું કલ્યાણ થાય. આવી રીતે વાત કરે અજવાળી રાહત હતી ને એ જ વખતે સામેની ભેખડ ઉપર બે ઘુવડ આવીને બેઠા અને જુદા જુદા પ્રકારની બોલી બોલવા લાગ્યા. મહારાજ કે કીર્તન બંધ રાખો આપણે સાંભળીએ, બધા સાંભળવા માંડ્યા. અને એ વખતે મહારાજની સામે બે ઘુવડ પક્ષીઓ સામ સામે લડવા માંડ્યા અને એટલું ભયંકર બંને યુદ્ધ કર્યું કે બે લોહી લોહાણ થઈને મરણ પથારીએ પડ્યા. એટલે પાળાઓ એકદમ દોડ્યા તે પાછળ મહારાજે દોડ્યા અને જય અને બંને ઘુવડની સામે મહારાજે દ્રષ્ટિ કરી અને બંનેની નજર મહારાજની સામે મળતાની સાથે જ બેના પ્રાણ નીકળી ગયા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આના કેટલા મોટા ભાગ કે અંતકાળે આને તમારા દર્શન થયા. ત્યારે મહારાજ કહે છે કે સ્વામી આ જે ઘુવડ છે એ પૂર્વજન્મમાં બે મોટા રાજા હતા અને એણે ઋષિની મશ્કરી કરેલી, ઠેકડી કરેલી એટલે એને ઘુવડનો અવતાર આવ્યો છે. પણ એણે રાજા હતા ત્યારે ખૂબ કન્યાદાન દઈને મોટા પુણ્ય કરેલા અને એટલે અંતકાળે અમે એને દર્શન દેવા માટે આવ્યા છીએ. અને સંતો આજે રાધા ભાગે આવવાનું કારણ આ જ હતું કે બંને રાજાઓને અમારે મુક્તિ આપવાની હતી માટે એનો મોક્ષ થઈ ગયો. એને જે પાપ લાગેલું એ પાપ અને શાપ બંને નિવૃત્તિ પામ્યા અને આ બંને રાજાઓ અમારા માટે એક ભેટ લાવ્યા છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એ ભેટ તમને આપી તો નહીં અને બંને મૃત્યુ પામ્યા. મહારાજ કે એને જે ભેખડ છે ને એમાં દર છે, ત્યાં જઈ અને તમે જોશો તો એ દરમાંથી એક એક ચમકપાણ નીકળશે અને એ જે ચમકપાણ છે એ દાદા ખાચરને અમારે આપવાના છે. સવાર પડ્યું, અજવાળું થતાં બધાએ ત્યાં શોધ કરી તો દરમાંથી બે ચમકપાણ નીકળ્યા. જોઈને બધાએ બહુ વિસ્મય પામ્યા. મહારાજે બંને ઉત્તમ રાજાને આપી દીધા. પછી મહારાજે ગેલાના કિનારે જઈ અને સવારનો નિત્યવિધિ કર્યો. મહારાજ કહે એ ઘુવડનો અગ્નિ સંસ્કાર કરવો પડશે એટલે તરત જ ચિતા તૈયાર કરી અને પાર્ષદો પાસે એ રાજારૂપ ઘુવડ પક્ષીનો મહારાજે અગ્નિ સંસ્કાર કરાવ્યો. અને એ જ વખતે જીવબા થાળ લઈને આવ્યા. તે મહારાજ કહે તો અહીંયા બેસો, તમને ઘુવડની વાત કરીએ. જીવબા બેઠા, મહારાજે માંડીને બધી વાત કરી અને આખો બીજો દિવસ પણ મહારાજ ત્યાં રોકાયા. બધાને ખૂબ ભાવથી જમાડ્યા. મહારાજ કે તમારી માઈક ચક્ષુ છે એટલે તમને ઘુવડ વગેરે પક્ષીના રૂપમાં દેખાય, પણ જેટલા જેટલા આત્માઓ અહીંયા આવે છે એ કોઈને કોઈ કારણથી શાપિત આત્માઓ અમારી પાસે મુક્તિ લેવા માટે આવે છે એમ કહી અને મહારાજે કીર્તન ભક્તિ શરૂ કરાવી. મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે સરોદા વગેરે લઈ કીર્તન ગાવા લાગ્યા. ગાવણો થયો અને એ વખતે આકાશમાંથી પુષ્પનો વરસાદ થયો અને સુંદર શણગાર ધારણ કરેલો એક પુરુષ આકાશમાંથી ઉતર્યો. આવીને મહારાજને પગે લાગ્યો, બધાએ નજરે જોયું અને મહારાજના ચરણારવિંદને હૃદયમાં લીધા. ત્યાં તો ગાવણું બંધ થયું અને અંતરિક્ષથી ગંધર્વો અને અપ્સરાઓનું ગાવણું શરૂ થયું એવો દિવ્ય અવાજ આવવા માંડ્યો. નિત્યાનંદ સ્વામી કહે છે કે મહારાજ આવીને તમને પગે લાગીને ગયો એ પુરુષ કોણ હતો અને અમે તો ગાવણું બંધ કર્યું છતાંય આવો અવાજ કેમ સંભળાય છે? ત્યારે મહારાજ કહે ચિત્રરથ નામનો ગંધર્વ અમારી પાસે ગાન કરવા આવેલો, એ પગે લાગીને ગયો અને ઉપર જે ગાન સંભળાય છે એ અપ્સરાઓ ગાન કરે છે પણ એ નીચે આવતી નથી કારણ કે અહીંયા આવે તો તમને ઉપવાસ પડે. એટલે બે ચાર જણાને મનમાં સંશય થયો એટલે મહારાજે એને એ દ્રશ્ય બતાવ્યું, નજરે દેખ્યો અને પછી મહારાજ એમ બોલ્યા કે ઘણાય વર્ષથી અમારી ભેગા રહે છે, અમારા હાથની પ્રસાદી જમે છે, કેટલાય ચમત્કારો એમે બતાવ્યા છે, તોય સંકલ્પ કર્યા વગર રહે નહીં અને ચાળા ચૂથ્યા જ કરે. આવી રીતે મહારાજે કહ્યું એટલે તરત જ ઓલા ઊભા થઈને કહે છે કે મહારાજ તમે જે કહ્યું એ અમને નજરે દેખાય, અમે પૂર્ણ બ્રહ્મ
परमात्मा ने आज ओळखी गया आवी रीते महाराजे एने निष्ठा बंधावी। आटला समय थी भेगा रहता होय महाराज के बुढ़ियो दादल अमारा हाथ ने बार बेड़िया साकर खाई गयो पण एनी आसुरी बुद्धि तोय गई नहीं। એમ ઘણા સંતો પણ એવી રીતના આવી જતા કે બધા વૈરાગીઓ સાધુ થયા હોય, મહારાજે જ્યારે દીક્ષા આપી હોય ને એમાં આવી ગયા હોય ને પછી આસુરી હોય તો એની આસુરી બુદ્ધિ ભગવાનની ભેગા રહેવાથી પણ જાતી નથી, કારણ કે એવા પૂર્વ જન્મના એના કઠોર કર્મ હોય, સત્સંગને છોડી છોડી અને વિમુખ થઈ જતા હોય। અમુક અમુક સંતો સત્સંગ છોડીને ગયા હોય પણ નિષ્ઠા એવી ને એવી અડીખમ જો રહી હોય તો એનું કલ્યાણ થઈ જાય। પૂર્ણાનંદ સ્વામી હતા તો ભગવાનની કેવી અડીખમ જેને માને કરી અને પોતે નીકળી ગયા, પણ છતાંય જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહ્યો ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનના ગુણ ગાયા। રાજકોટના રાજરાણીએ કહેવડાવ્યું કે અહીંયા આવીને અમારા રાજ સંબંધી કાવ્ય કીર્તનો કરો, ત્યારે ગજા ગઢવીએ એવું કહ્યું કે જે જીભે એલચીવાળા પાન ચાવ્યા હોય એ જીભ કોલસા ક્યારેય પણ ચાવે નહીં, તો નીકળી ગયા। મહારાજે અપમાન કર્યું અને છતાંય આ લોકોને ભગવાનના સ્વરૂપમાં આવી પરિપૂર્ણ નિષ્ઠા હતી। પછી મહારાજ એ રાધાબાગે 5 દિવસ સુધી રોકાયા, કાયમ મોટાબા લાડુબા વગેરે થાળ લાવે અને ભગવાન એ ધરતીની અંદર નિત્ય નવી લીલાઓ કરતા। પછી મહારાજ દરબારમાં પધાર્યા, ઉગમણા બારના ઓરડાથી દક્ષિણાદી બાજુના રસોડાથી દક્ષિણાદી કોરે ગોડશાળ હતી, મેં આગલા દિવસે આ બધું કહી દીધેલું છે, અને એની અંદર અશ્વ બાંધવામાં આવતા એ વખતે ઘોડીએ એક વછેરાને જન્મ આપ્યો પણ અતિ રૂપવાના વછેરો, થોડું મોટું થયું દાદા ખાચર ખૂબ આને સાચવે અને એનો રંગ મોરની ડોક જેવો પચરંગી રંગ એટલે અતિ રૂપાળો લાગે, વળી અતિ ચંચળ અને ચાલાક હતો। હવે એમાં કાઠી દરબારોના ઘોડા બહુ વખણાય એટલે પૂર્વ દેશમાંથી વેપારીઓ ઘોડાની ખરીદી કરવા માટે ફરતા ફરતા ગઢપુરમાં આવ્યા। દાદા ખાચરે ઘોડશાળ બતાવી અને એમાં આ વછેરાને જોયો એટલે ઉત્તમ રાજા આગળ માગ્યો, ત્યારે ઉત્તમ રાજાએ ના પાડી કે મહારાજને પૂછ્યા વગર ન દેવાય। ત્યારે પેલા વેપારીઓએ લાલચ બતાવી કે 3000 રૂપિયા આ વછેરાના તમને એ વખતે આપું, એટલે દાદા ખાચરે કહે છે કે મારે મહારાજને પૂછવું પડે। હવે આ વાતચીત થાય ત્યાં મહારાજ અક્ષર ઓરડીમાં સાંભળી ગયા એટલે એકદમ ઊભા થઈને ઘોડશાળમાં આવ્યા। ઉત્તમ રાજાને બોલાવીને કહે છે કે આ ઘોડો વેચવો છે, ત્યારે દાદા ખાચર કે આ મહારાજ તમને પૂછવાની વાત છે, મહારાજ કે આ ઘોડો વેચવાનો નથી, આ કોણ છે તમને ખબર છે? સૂર્યનારાયણના રથે જોડેલો સપ્તમુખી ઘોડો, એણે અમારા દર્શન કરવા અને અમારો સ્પર્શ કરવા, એની પીઠ ઉપર અમને બેસાડવા એણે અવતાર લીધો, એને વેચી દેવાય? એ ઘોડા ઉપર અમે ચડીએ ત્યાર પછી એ ઘોડો પોતાનું શરીર છોડી દેશે, અને દાદા અહીંયા જે જે જીવાત્માઓ આવે એ સામાન્ય નથી, બધા મુક્તો આવે છે, અને અવતાર લેવાનું કારણ અમારું દર્શન સ્પર્શ અને પ્રસાદ, આટલી વસ્તુ માટે પ્રગટ થાય, માટે વેપારીને ના પાડી દે। દાદા ખાચરે તરત જ વેપારીઓને ના પાડી દીધી। ઉત્તમ રાજા કહે છે ભલે મહારાજ। પછી મહારાજ અક્ષર ઓરડીએ પધાર્યા અને ઘોડો ઉત્તમ રાજાને સપ્તમુખી સૂર્યના ઘોડા રૂપે દેખાણો, દાદા બહુ આશ્ચર્ય પામ્યા, પોતાના ધનભાગમાંને મહારાજનો મોટો મહિમા સમજ્યા। સમય પછી સમય જતાં મહારાજ ઘોડશાળના ફળિયામાં આવીને આ ઘોડાને છોડ્યો અને એને ઉપર મહારાજ બેઠા અને ઘોડાને થોડી વાર ફેરવો અને પછી અક્ષર વરડીએ ઊભો રાખી અને પ્રસાદીનો અડધો લાડુ પોતે જમાન અડધો આ ઘોડાને ખવડાયો। 15 દિવસ સુધી રોજ આ રીતે ઘોડાને ફળિયામાં ફેરવે ને રોજ 2 લાડુની પ્રસાદી ઘોડાને જમાડે। એક દિવસ ઘોડાને ચાકરી કરવા વાળા રાઠોડ દાદલ હતા, એણે મહારાજને કીધું કે મહારાજ તમને ઘોડો અતિ વાલો છે પણ યાદ બીમાર પડ્યો છે, એટલે મહારાજ તરત ઘોડશાળની ઓસરી આવ્યા ને જોયું તો ઘોડાને પેટમાં પીડા થાય,
એટલે મહારાજે તાંસળી ભરીને ગંગા જળિયાનું જળ મંગાવી પોતે થોડુંક જળપાન કરી અને ઘોડાને પાયું, પાતાની સાથે જ એનું પ્રાણ પંખેડ ઉડી ગયું અને ઘોડો સૂર્યનારાયણના રથમાં પાછો જતો રહ્યો અને ઘોડાના મોઢામાંથી તેજ તેજના અંબારો નીકળવા માંડ્યા અને આ વખતે ત્યાં 40 માણસો હાજર હતા. એણે નજરે આ દ્રશ્યને જોયું અને એ સપ્તમુખી જે ઘોડો એને ભગવાનને મુક્તિ આપી. આ જોઈ અને બધાય અતિશય આશ્ચર્ય પામ્યા છે. તો આ રીતે ભગવાન દુર્ગપુરમાં રહ્યા છે. એકવાર મહારાજ વહેલી સવારે ગંગા જળીએ દાતણ કરે છે ને ત્યાં દાદા ખચર આવીને મહારાજને પગે લાગીને કહે છે કે મહારાજ, મારા યાબલ બાપુનું શ્રાદ્ધ છે માટે બધાય સાધુ ગામના બ્રાહ્મણો વરણી પાર્ષદ બધાને જમાડી મારી બંને માતાઓની એવી ઈચ્છા છે કે બહુ ધામધૂમથી આ શ્રાદ્ધ ઉત્સવ કરીને ખૂબ દાન પુણ્ય કરવા છે. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે કાંઈ વાંધો નહીં, તમારે બધા સંતોને જો જમાડવા હોય તો અમારી એક વાત માની લ્યો, સાધુ પીરસે કે અમે પંક્તિમાં પીરસીએ? ઉત્તમ રાજા કે મહારાજ તમારે પીરસવાનું છે. ત્યારે મહારાજ કહેતો બમણો સામાન લેજો એટલે ડબલ રસોઈ કરાવજો. દાદા ખાચર કે ભલે મહારાજ. મહારાજ કે આમ તો ભગવાન લાજ રાખશે. વળી પાછા એમ બોલ્યા ભગવાન લાજ રાખે કે ન રાખે પણ સામાન તો ડબલ જ લેજે. એટલે દાદા ખાચર કહે છે કે ભલે મહારાજ. દાદા ખાચરે તરત જ સામાન મંગાવ્યો, મોતૈયા લાડુ વગેરે કરાવ્યા, ખીર કરાવી, બીરંજ બનાવડાવ્યો, હરીસો ચોખા અને સાકર એનો હરીસો કરાવ્યો, પછી ભાત બનાવ્યા અને ઘણા પ્રકારના ભજીયા વગેરે કરાવ્યા. કારણ કે દાદા ખાચરના પિતાનું શ્રાદ્ધ છે. મહારાજ કે અમારે દહીં દૂધ પણ પીરસવા છે માટે મોટા બા લાડુબાના ઓરડે જેટલા દહીં દૂધના માટલા વગેરે ભર્યું હોય બધું લાવો. એટલે બધું લાવી અને ઓસરીની અંદર હાજર કરવામાં આવ્યું. પછી દાદા ખાચર આગળ મહારાજે સરવણાનો વિધિ કરાવ્યો. દાદા ખાચરને સ્નાન કરાવી, ધોતી પહેરાવી, આડસોડે ખેસ નખાવી અને ખીર વગેરે જે શ્રાદ્ધની વસ્તુ હતી એ મહારાજે દાદા ખાચરની આગળ શ્રાદ્ધ રૂપે નખાવી. આ બધો વિધિ ઘણા એમ કહેતા હોય ને આવું શું, પણ ઠાકોરજી પણ આ જે શાસ્ત્રના નિયમ હોય, આપણી જે ઋષિ પરંપરા હોય એને મહારાજ ક્યારેય પણ તોડતા નથી. અને મહારાજ તોડે તો પાછળ તો બધાય વાટ જોઈને જ બેઠા હોય. અને ઘણા એવું કહેતા હોય કે એવી શ્રાદ્ધની કાંઈ જરૂર નહીં, ભગવાનના ભક્તને જરૂર નથી હોતી, એ તો ધામમાં જઈને જ બેઠા હોય. પણ આ વસ્તુ એટલા માટે, દાખલા તરીકે શ્રાદ્ધ હોય અથવા તો આ પાંચમ કે જે કાંઈ હોય આ રિવાજ નીકળી જાય તો તમે પાંચમને દે કાંઈ બ્રાહ્મણોને જમાડો કે કાંઈ દાન પુન્ય કરો કે હગાવાલા જમાડો ખરા. આડે દિવસે ક્યારેય એવો આપણને શોખ થાય કે બ્રાહ્મણો જમાડીએ આ તે વગેરે? તો આ બધા માધ્યમ છે. ગૃહસ્થને જે કાંઈ અન્ન ધન વગેરે આવતું હોય એની અંદર કેટલા બધાનો ભાગ હોય, કંઈ તમારે એકલાનું નથી હોતું. અને આવી બધી પરંપરા બાંધી ન હોય તો આ જીવને લેવું ગમે, બાકી હાથ લાંબો કરવો આને જરાય ગમતો નથી. એટલે આ બધી મર્યાદાઓ બાંધી કે એ બાને માતા પિતાને યાદ કરી અને બ્રાહ્મણોને જમાડે કે કાંઈ ઠાકોરજીને જમાડે કે કાંઈ કોઈ ગરીબો અનાથાશ્રમ એને કોઈને કાંઈ આપે તો એ બાને દાન પુણ્ય થાય અને સામાન્ય વર્ગનું પણ આ પરંપરામાં ભરણ પોષણ થાય. આવો લાંબો વિચાર કરી અને આપણા ઋષિઓએ આ પરંપરા બાંધી છે. અને બીજું શ્રાદ્ધ મળે છે કે નથી મળતું ને એ તો બધી વાત આપણે યમદંડની કથામાં સાંભળશું. ભગવાનના ભક્તો હોય, ભગવાનના ધામમાં જઈને બેઠા હોય એ ત્યાં બેઠા બેઠા આશીર્વાદ આપે, બાકી એને કોઈ વસ્તુની પડી નથી. તમારે શ્રાદ્ધ ખાવા આવવું છે કે નથી જોતું? નથી જોતું ને તો શું કરશો? ભગવાનનું ભજન અને દ્રઢ મહારાજની નિષ્ઠા અને ઉપાસના, નહીતર તમારે પાછું કાગડો થઈને આ ત્યાં કાંઈ લાગવગ ચાલતી નથી. તમે છો ત્યાં સુધી બધાયના વિધિ કરો પણ તમારે આવવું ન પડે એના માટે ખૂબ ભજન ભક્તિ અને સત્સંગ સમજણપૂર્વકનો કરી લેવો.
તો ભગવાન શ્રીહરિએ આ બધો વિધિ કરાવ્યો અને ત્યાર પછી મહારાજ પોતે જમ્યા અને સંતોની પંક્તિ કરાવી અને મહારાજે બધા સાધુને બેસાડી અને સંતોને સંતોને આજ્ઞા કરી પહેલા તમે પીરસો પછી બધા ખૂબ જમે પછી અમે પીરસવા માટે નીકળશું. એટલે સંતો સંતોની પંક્તિમાં ફરે છે, જુદા જુદા પ્રકારના પકવાન બધાને ખૂબ પીરસી પીરસીને જમાડ્યા. સંતો તૃપ્ત થયા પછી મહારાજ કે અમારે હજી પીરસવાનું બાકી છે અને આજે શ્રાદ્ધની લીલા છે એ માધવદાસ સ્વામીએ હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરમાં લખી છે અને આ ગ્રંથ લખતા પહેલા માધવદાસ સ્વામીએ એવું કહ્યું કે મેં મારી નજરે જે કાંઈ જોયું છે હું મહારાજને ભેગો રહેલો અને મેં જે કાંઈ જોયું છે એ હું આ ગ્રંથની અંદર, બહુ મોટો નહીં આમ નાનો એવો ગ્રંથ છે, પણ એમણે એમની નજરે જોયેલી લીલા એમણે લખી છે. તો એભલ દરબારનું શ્રાદ્ધ જ્યારે થયું ત્યારે સ્વામી ત્યાં હાજર હતા, ભગવાનને પીરસણ લીલા વગેરે જોયેલી અને જોયેલી પોતે લખે છે. કડીઓની અંદર આમ એટલો બધો ખાસ પ્રાસ નથી બેસતો પણ લીલાઓ ખૂબ સારી ભાષામાં અને મહારાજ માટે દરેક જગ્યાએ સ્વામી શબ્દ જ, સ્વામીએ આમ કર્યું, સ્વામીએ આવી રીતે જમાડે, ઘણાને એમ લાગે કયા સ્વામી હશે, તો એ સહજાનંદ સ્વામી માટે આવો શબ્દ વાપરતા. ત્યાર પછી ભગવાન આડસોડે ખેસ નાખી અને પંક્તિમાં લાડુ પીરસવા માટે ગયા. કોઈ આ પડે કે ના પડે બધાના પત્તરમાં મહારાજ લાડુ પીરસવા માંડ્યા અને કોઈ એમ કે મહારાજ એક આપજો તો બે આપે, કોઈ એવું કે મહારાજ બે આપો તો ચાર આપે, જેટલા માગે એના કરતા પોતે ડબલ આપતા. આવી રીતે મહારાજ પંક્તિમાં ફર્યા અને બધાને ખૂબ લાડુ પીરસી પીરસીને જમાડ્યા. પછી મહારાજ ખીર લઈને ફર્યા, હવે જમીને તૃપ્ત થયા હોય એટલે લાડુ કાંઈ ખૂટે નહીં, તો લાડવાની ઉપર મહારાજે સિદ્ધિ પત્તરમાં ખીર નાખી અને બધા લાડુ દૂધવાળા થયા અને મહારાજે એવી રેલમ છેલ કરી દીધી, પત્તર છલકાઈ જાય એટલે દૂધના રેલા ચાલે, એમાંથી ભગવાન ચાલે, એટલે મહારાજના ચરણાર વિંદ પણ ખીર દૂધપાક વગેરેથી બગડ્યા. અને પછી મહારાજ અતિ મોજમાં આવી ગયા. દહી દૂધનો ગાઢવો લઈ મુક્તાનંદને માથે ઢોળ્યો જઈ, બ્રહ્માનંદ સ્વામીને માથે બહુ ઢોળતા પણ આજ કોનો વારો આવ્યો, મુક્તાનંદ સ્વામીને માથે ઢોળ્યો એટલે બ્રહ્માનંદ સ્વામી તો સામોને સામો જોઈ રહ્યા. બીજો ગાઢવો હાથમાં તોળ્યો બ્રહ્માનંદજીને માથે ઢોળ્યો. મહારાજ કે તમને એમ કે સ્વામી અમે બાકી રહી ગયા, એની માથે જઈને ઢોળ્યો. આવી રીતે મોજ કરાવે છે. દાદા ખચરના માં સોમાબાઈ અને સુરપ્રભા બંને દર્શન કરે છે. પછી પીરસી ને મહારાજ બંને માતાઓ પાસે આવીને કે છે કેમ લાગ્યું, કેવું અમે દરબારનું શ્રાદ્ધ કર્યું. ત્યારે બંને માતાઓ કે છે મહારાજ આ બધા બીજા શાક ને પાક તો પડ્યા રહ્યા, તમે તો લાડુ ને દૂધપાક ઉપર જ ઉતરી પડ્યા, માટે એ પણ બધું જમાડી દો. એટલે ભગવાન શ્રી હરિએ ફરીવાર જે બીજા પકવાનો હતા એને હાથમાં લીધા અને મહારાજ બધાને આપવા માંડ્યા, પણ હવે કોઈ જમી શકે એવું નથી. અને એ વખતે મહારાજે સંકલ્પ કર્યો અને સંકલ્પ કરતાની સાથે જ નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાંથી આવ્યા અને ભગવાનને હાથ લાંબો કરી અને ત્યાં જે ઋષિ મુનિઓ તપ કરતા, તો એવું લખ્યું છે કે સર્વે ઋષિઓને હાથે કરીને ખેંચે, ખેંચીને તમામ ઋષિઓને દાદાના દરબારમાં દિવ્ય રૂપે લાવ્યા અને સંતોની આગળની બાજુ બેહાડી દીધા. સામે સંતો અને સામે આ બધા બદ્રિકાશ્રમના ઋષિમુનિઓ અને મુક્તો બેઠા. એટલે સંતો મહારાજ નહીં જમાય નહીં જમાય કરે, પણ ઓલા મુક્તો તો બે હાથે ઠાકોરજીની પ્રસાદી માંડ્યા, કારણ કે લાડુને સીધો સ્પર્શ થયો હોય, એટલે બધાએ ખૂબ જમવા માંડ્યા. અને એભલ દરબારના શ્રાદ્ધ નિમિત્તે મહારાજ 11 વખત પંક્તિમાં, પહેલા સંતો ફર્યા એ તો જુદો પણ 11 વખત તો ભગવાન પોતે ફર્યા
અને બધાય સંતોને સિંહ ગર્જના કરાવી દીધી. પછી સંતો એકબીજા સામે જોવે કે મહારાજ પીરસે જાય અને પથ્થરમાંથી ઓછું થયા જાય, આ બધું ક્યાં જતું હશે? ત્યારે ડાયા સંતો કે બધું પતે પછી મહારાજને આપણે પૂછી લેશું. આવી રીતે ખૂબ જમાડ્યા, બધાને ખૂબ રાજી કર્યા. પછી મહારાજ વંશરીને પગથિયે ઉભા રહ્યા. નરનારાયણ દેવે ભગવાનની સ્તુતિ કરી અને મહારાજ કહે છે કે હવે તમારી મંડળી લઈ અને તમે પાછા બદ્રિકાશ્રમમાં જાઓ. એટલે નરનારાયણ દેવ કે મહારાજ તમે જેમ ખેંચ્યા એમ પાછા બધાને મૂકી જાઓ. એટલે ભગવાન શ્રી હરિએ વળી પાછા બધાને ખેંચી અને પાછા બદ્રિકાશ્રમની અંદર મોકલી દીધા. અને અભલ ખાચરના શ્રાદ્ધ નિમિત્તે જે લીલા કરી, સ્વામી એવું લખે છે કે સમાધિવાળાને આ બધાય મુક્તો આવ્યા, જમ્યા અને ગયા, એ બધુંય નજરે દેખાયું. અને આ લીલાના જેણે જેણે દર્શન કર્યા હોય તો એના માટે સ્વામી એવું લખે છે કે તેના પાપ સર્વે બળી જાય રે, માટે આ તો મોટો મહિમા રે. તેના પાપ સર્વે બળી જાય રે, માટે આ તો મોટો મહિમા રે. તેને વારંવાર વિચારી રે, એ હ રાખી આ દિન ફરે રે, ઓ હરી એને
શ્રાદ્ધ નિમિત્તે જે લીલા કરી, સ્વામી એવું કહેવા માગે છે કે એને કોઈ સર્વસાધારણ લીલા નહીં સમજશો. એના દર્શન કરનારાના તમામ પાપ બળી જાય, એને વારંવાર વિચારવી, જીવમાં ધારવી. કારણ તો કે સર્વે ધામના ધામે, સર્વે નામના નામે, સર્વે અવતારના અવતારી, તમામ અવતારો અને અક્ષર મુક્તો જેનું ધ્યાન ધરે એવા ભગવાનના દર્શન ક્યાંથી, કેટલે દૂર ધામમાંથી ભગવાન અહીંયા આવ્યા. એ ગઢડામાં આલે માલે અને હરિભક્તોને સુખ બહુ આલે. વળી જેમ ભક્ત કહે તેમ, સુરબાઈ કહેતો એમ કરે, દાદા ખચર કહેતો એમ કરે, મોટાબાન લાડુબા જેમ કે એમ મહારાજ કરે. ભક્તને આધીન થઈને ફરે. કોઈ આવીને એમ કે મહારાજ આ ગાળીને દૂધ લાવ્યો છું પીવો, તો મહારાજ તરત પીવે. કોઈ જળ ભરીને લાવે, મહારાજ આમાં તમારો ચરણારવિંદ બોળી દો, તો તરત એને ચરણારવિંદ બોળી આપે. કોઈ ભક્ત સંકલ્પ કરીને આવે કે પોતાની દૂટી ઉપર રૂપિયો મૂકવા દે, તો ભગવાન સાચા આવાય નમૂના આવે. ભગવાન સભાની અંદર બેઠા હોય, ઉત્સવ સમયો હોય, અને એ ભગતને બાળે એટલે ડોલિયામાંથી આડે પડખે થઈ જાય. જામો ઊંચો કરીને એમ કે લ્યો મૂકો રૂપિયો અને કરો નિશ્ચય. એટલા માટે જ આ ધરતી ઉપર આવ્યા છીએ. તો આ રીતે બહુ ભક્તોને મહારાજે સુખ આપ્યા. અનેક ભુવનના જે નાથ વાલો રમે ભક્તની સાથ, એવા તો અનેક સમયા મહારાજે દુર્ગપુરમાં રહીને કર્યા. સ્વામી એવું કહે છે કે ધરવું એનું નિરંતર ધ્યાન, રાત દિન એ મૂર્તિ માતાન, આ મૂર્તિ માં મન જો બંધાય, અસદ વાસના તે બળી જાય. આ બધી જે લીલાઓ આવે એનું કાયમ ધ્યાન ધરવું, અને આ લીલાઓનું ધ્યાન ધરીએ ને મૂર્તિ જો હૃદયમાં આવે તો અસદ વાસનાઓ તમામ બળીને ભસ્મ થઈ જાય. હવે છેલ્લી નાનકડી લીલા, ભગવાન શ્રી હરિએ પોતાના માતા ભક્તિ દેવીનું શ્રાદ્ધ નાખ્યું છે દુર્ગપુરની અંદર રહીને. મહારાજ સભામાં બિરાજે છે. ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષ આવ્યા એટલે મહારાજ બોલ્યા કે તમે બધાએ પોતપોતાના માત પિતાનું શ્રાદ્ધ કરો, તે અમારે કોઈનું શ્રાદ્ધ ન કરવું. ત્યારે મોટાબાન લાડુબા દાદા ખાચર ત્રણેય હાથ જોડીને કે મહારાજ તમે કયો એનું શ્રાદ્ધ કરીએ. મહારાજ કે અમારે અમારા માતાજીનું શ્રાદ્ધ કરવું છે. પછી નોમીનો દિવસ આવ્યો એટલે મહારાજ કે જો અમે મોટા, અમારા માતાજી મોટા, એટલે શ્રાદ્ધ પણ મોટું. દાદા ખાચર કે મહારાજ શું બનાવશું, તો કે શ્રાદ્ધમાં દૂધપાક હોય. દાદા કે છે કે મહારાજ તમે કયો એટલું દૂધ ભેગું કરાવો. મહારાજ કે 25 મણ દૂધ જોશે. એટલે દાદા ખાચરે આજુબાજુના ગામડાઓમાં બીજે ત્રીજેથી દૂધ ભેગું કરાવી અને દૂધપાક કરાવ્યો, અને સંતોની પાસે 7 પડી રોટલી કરાવી. પછી મહારાજ કે શ્રાદ્ધમાં એક પવિત્ર બ્રાહ્મણ જમાડવો જોઈએ, તો કોને જમાડશું. ત્યારે મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી કે મહારાજ મુકુંદ બ્રહ્મચારી જેવો પવિત્ર બ્રાહ્મણ બીજો કોઈ નહીં. એટલે મહારાજે કહ્યું કે મુકુંદ બ્રહ્મચારી તમે પહેલા જમો, પછી અમે શ્રાદ્ધ નાખીએ. બ્રહ્મચારી કે મહારાજ તમારે શ્રાદ્ધ નાખવું હોય તો નાખો, મારે નિયમ છે તમને જમાડ્યા વગર જમવું નહીં. મહારાજ કે આજે અમારા માતાજીનું શ્રાદ્ધ છે, માટે તમે પહેલા જમી લો. ત્યારે બ્રહ્મચારી કે મહારાજ સાંભળો, સૂર્ય ઉગમણો ઉગે છે ને એ આથમણો ઉગે ને તો આ બ્રહ્મચારી તમને જમાડ્યા વગર ન જમે. મહારાજે અટ પકડી કે બ્રહ્મચારીને જમાડ્યા વગર શ્રાદ્ધ નાખવું નથી, ને બ્રહ્મચારી કે તમને જમાડ્યા વગર જમવું નથી, ને જેમાં પછી શ્રાદ્ધ નખાય નહીં. હવે આ બાજુ સમય થઈ ગયો એટલે દરબારમાં સંતોની પંક્તિ જમવા માટે તૈયાર થઈ ગઈ. દૂધપાકના તપેલા, રોટલીના મોટા તાંસ ભરી ભરીને મૂકેલા. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો મૂંઝાણા, બંને સંતો ગોપાળાનંદ સ્વામીને સાથે લઈ અને બ્રહ્મચારી આગળ ગયા અને કહે છે કે મહારાજ તમને જમાડ્યા વગર નહીં જમે, માટે આ બધાય સંતોય પત્થર ઉપર બેઠા છે, તો મહારાજ રાજી થાય એમ તમે કરો. એટલે બ્રહ્મચારી આંચકો નાખીને એના સેવક વૈકુંઠ બ્રહ્મચારીને કહે છે કે વૈકુંઠિયા લાય મારું પત્થર, હું જમી લવા, મહારાજ કેળો નહીં મૂકે. એમ કહી અને વૈકુંઠ બ્રહ્મચારી પત્થર લાવ્યા
એટલે એની અંદર મહારાજે પીરસ્યું એટલે બે ગ્રાસ જમ્યા અને પછી ભગવાન શ્રી હરિ દૂધપાક અને રોટલી એક પાત્રમાં ચોળી હાથમાં પાત્ર લઈ અંતરવાસ છેડો નાખે અને ઉતરાદા બારના ઓરડાના નળિયા ઉપર શ્રાદ્ધ નાખવા માંડે. મહારાજ હાથમાં ચોળીને શ્રાદ્ધ નાખે. પ્રસાદી લેવા માટે દેવતાઓ કાગડા અને સમળિયોના રૂપ લઈ લઈને આવવા માંડ્યા. તે મહારાજ જ્યાં કોરડા ઉપર ઘા કરે ત્યાં અધરથી બધાય ઝીલી લે, એક દાણો નીચે પડવા દે નહીં. પછી મહારાજે સંતોની પંક્તિ કરી અને બધાને જમાડ્યા. અને મહારાજ કે સ્વામી અમે શ્રાદ્ધ કેવું કર્યું? ત્યારે સ્વામી કે મહારાજ તમે શ્રાદ્ધ બહુ સારું કર્યું, બધા બ્રાહ્મણોને જમાડ્યા, પણ ગામમાં કોઈ 84 કરાવે ને એમાં એકાદો બ્રાહ્મણ જો રહી જાય તો 84 પહોંચે નહીં. મહારાજ કે બ્રહ્મચારીને જમાડ્યા, 500 પરમહંસોને જમાડ્યા, ગામના બધા બ્રાહ્મણોને જમાડ્યા, અને તોય હજી શું બાકી રહી ગયું? ત્યારે સ્વામી એવું બોલ્યા કે મહારાજ સચ્ચિદાનંદ સ્વામીએ તમારી આજ્ઞા વિરુદ્ધ વરસાદ વરસાવ્યો એટલે તમે એને 3 દિવસથી કાઢી મૂક્યા છે અને ભૂખ્યા અને તરસ્યા ગેલાને કાંઠે બેઠા છે. આ ચરિત્ર અતિ પ્રસિદ્ધ હોય મેં એને આમાં ઇન્દ્રને પાટું મારી અને વરસાદ વરસાવ્યો એટલે મેં આમાં લીધું નથી. એટલે ગેલાને સામે કાંઠે એને બેઠા છે તો એને બોલાવીને જમાડો તો જ માતાજીનું શ્રાદ્ધ પહોંચે. મહારાજ કે તો એને બોલાવવા કોણ જશે? એ વખતે માનજી પાર્ષદ હતા, એકદમ દોડ્યા નદીમાં જઈ છેટેથી બૂમ પાડી કે સ્વામી તમને મહારાજ બોલાવે. એટલે સ્વામી એકદમ ઉતાવળા આવ્યા, આવીને મહારાજને બાથ લેવા દોડ્યા. મહારાજ કે પછી પેલા અહીંયા બેસો. એટલે સ્વામીને બેસાડ્યા. સ્વામી આગળ કઈ પત્તર વગેરે હતું નહીં. મહારાજને કે મહારાજ શેમાં જમું? હવે રોટલીનો તાંસ પડેલો ને એમાં મોટો રોટલીનો થપ્પો, એ તાંસ મૂકી દીધો. મહારાજ કે દૂધપાક શેમાં આપું? તો કે એ આની અંદર નાખો ભેગો. દૂધપાકનું મોટું ડેગડું હતું એને મહારાજે સીધું અંદર નાખ્યું અને પછી સ્વામી સામે મહારાજની સામે બેસીને બધું જ જમી ગયા. પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી હવે 84 પૂરી થઈ કે નહીં? ત્યારે સ્વામી કે હા મહારાજ, હવે તમારા માતાજીના શ્રાદ્ધ પહોંચી ગયું. આવી રીતે ભગવાન શ્રી હરિએ શ્રાદ્ધ નિમિત્તે દિવ્ય લીલા કરી અને બધાને ખૂબ સુખ આપ્યું. તો આ રીતે અત્યારે અહીંયા કથાને વિરામ, બાકીની કથા બપોર પછી. બોલો સ્વામિનારાયણ ભગવાન.